નમસ્કાર દર્શક મિત્રો ડીઆઈસીએસ ફોર જીપીએસસીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણા બધા માટે બહુ જ સુંદર સમાચાર છે કે જીપીએસસી દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની સત્યાવીસ જગ્યાઓ માટેનું એક સુંદર મજાનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે તો થઈ જાઓ તૈયાર દોસ્તો તમારા બધા માટે તાલુક આદિજાતિ વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ માટે જરૂરી બંધારણનો જે સેગમેન્ટ છે જે અલગ 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 જગ્યાએથી બધું આપણે કમ્પાઇલ કરીને તમને બધાને એક જગ્યાએ આપણે તમને પીરસવાનો આજે એક સુંદર મજાનો પ્રયાસ ડીઆઈસીએસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ચલો તો ચલો દોસ્તો જે પણ વ્યક્તિઓ લાઈવ થઈ ગયા છે તમામે તમામ વ્યક્તિઓને વિનંતી છે કે થમ્સ અપ આપી દેજો ચલો થમ્સઅપ આપો એટલે મને ખ્યાલ આવે કે ના ચલો વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે ચલો દોસ્તો યસ યસ બરાબર છે હભીભાઈ વેલકમ વેલકમ જય માતાજી જય ભારત જય માતાજી સરસ તો દોસ્તો તાલુકા તાલુકા નહીં આદિજાતિ વિકાસ અધિકારીની વાત આવે તો આપણે જીપીએસસીના નોટિફિકેશન જોયું છે એની અંદર કહેવામાં આવ્યું છે કે ત્રણસો માર્ક્સની દોસ્તો પ્રિલિયમ્સ લેવાના છે અને ત્રણસોમાંથી જે સો માર્ક્સ જે છે એમાં જીએસ નો સેગમેન્ટ છે અને બસો માર્ક્સ એક સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ ટ્રાઈબલ રિલેટેડ જે બી એટલે કે આદિજાતિ રિલેટેડ જે પણ અલગ અલગ જીએસ છે એ બધાનું બસો માર્ક્સનું વેટેજ છે અને ઓલ ઓવર અધર જનરલ સ્ટડીઝ જે છે એનું ટોટલ સો માર્ક્સનું વેટેજ છે બરાબર છે ઓકે તો આજે આપણે આ લેક્ચરની અંદર મિત્રો અભ્યાસ એ રીતે કરીશું કે તમને જે સો માર્કની અંદર જનરલ સ્ટડીઝનો જે સેગમેન્ટ છે એની અંદર મિત્રો બંધારણનો જે પોર્શન છે એ પણ કવર થઈ જાય અને એની સાથે સાથે દોસ્તો તમારું જે ટ્રાઇબલ રિલેટેડ જે અધર બસો માર્કનું જે સેગમેન્ટ છે એ બસો માર્ક્સનું પણ ખાસું એવું ટ્રાઇબલ રિલેટેડ જનરલ નોલેજ તમારું કવર થઈ જાય બરાબર છે ઓકે આ મિત્રો આદિજાતિ વિકાસ અધિકારીની જે જગ્યાઓ આવેલી છે તો એના નોટિફિકેશનમાં બહુ સુંદર મજાની વાત કરી છે કે તમારે આપવાની છે સીધી પ્રિલિમ્સ અને ત્યારબાદ પ્રિલિમ્સ પછી ડાયરેક્ટ આપણે ઇન્ટરવ્યૂ આપવાનું છે આ એક્ઝામની અંદર દોસ્તો મેઇન્સની પરીક્ષા જે છે એ છે નહીં તો આપણા બધા માટે બહુ જ સારા સમાચાર છે બધા જ તૈયાર થઈ જાઓ પોલિટી અભ્યાસ કરવા માટે બધા રેડી છો દરેક મિત્રો રેડી છો સરસ ઓકે ચલો તો મિત્રો લેક્ચરની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલી વાત છે દોસ્તો યસ કે આજે આપણે આ લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુઓ ભણવાના છીએ બરાબર છે મિત્રો આપણે આપણી આખી આજે લોગ ઇન આપણે આખી જે લેક્ચરની આજે આપણી જે સિરીઝ છે એની અંદર દોસ્તો આપણે અભ્યાસ કરીશું કે અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ એની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણીશું બંધારણની અંદર અનુસૂચિ પાંચમાં કઈ કઈ બાબત આપવામાં આવેલી છે આદિજાતિ જે છે મિત્રો એમાં આદિજાતિઓ માટે શેડ્યુલ પાંચની અંદર કયા કયા વિશેષ પ્રાવધાન કરવામાં આવેલા છે શેડ્યુલ છની ની અંદર જે ટ્રાઇબલ એરિયાસ જે છે એટલે કે આદિજાતિ વિસ્તારો જે છે એમના માટે કયા કયા વિશેષ પ્રાવધાન કરવામાં આવેલા છે એની આજે આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું બરાબર છે ત્યારબાદ મિત્રો હમણાં બહુ જ સમાચારમાં હતું એવું ઇનર લાઇન પરમિટ વિશે આપણે જાણીશું બહુ જ ઊંડાણમાં જાણીશું પ્રિલિમ્સની પર્સ્પેક્ટિવથી આપણે એકદમ ઊંડાણમાં ઘૂસી જઈશું અને મિત્રોને ગેરંટી આપું છું કે એની બાદ જો

અને બીજો કયા પ્રકાર બીજો કયો પ્રકાર છે જનજાતીય વિસ્તારો એટલે કે ટ્રાઇબલ એરિયાસ એના વહીવટ કઈ રીતે કરવું એનું વહીવટ કઈ રીતે થશે એક તમામે તમામ પ્રકારની માહિતી દોસ્તો ભાગ દસ ના અનુચ્છેદ બસો ને અંદર આપવામાં આવેલી છે બરાબર છે ઓકે સો મિત્રો ભાગ દસ જે છે એ આવા જે ટ્રાઈબલ વિસ્તારો જે છે એના બે પ્રકાર પાડે છે કયા તો એક તો છે દોસ્તો કે અનુસૂચિત વિસ્તારો

જેવા જે વિશેષ વિસ્તારો જે છે એના બે પ્રકાર પાડવામાં આવે છે અનુસૂચિત વિસ્તારો અને બીજા છે જનજાતીય વિસ્તારો બરાબર છે ઓકે હવે આ જે અનુસૂચિત વિસ્તારો જે છે મિત્રો એનો વહીવટ કઈ રીતે થશે ત્યાં ન્યાયતંત્રનો વહીવટ કઈ રીતે થશે ત્યાં કયા પ્રકારની લોકોને કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવશે બરાબર છે વહીવટ ક્યાં સુધી વિકેન્દ્રિત કરવામાં આવશે આ તમામ પ્રકારની જે માહિતી જે છે એ

એને મિત્રો જનજાતીય વિસ્તારોનું નામ આપવામાં આવેલું છે અને આ જનજાતીય વિસ્તારોને દોસ્તો આ વિસ્તારોનો વહીવટ જે છે એ અનુસૂચિ છ માં મિત્રો એનો વહીવટ કઈ રીતે થશે તમામ માહિતી આપવામાં આવેલી છે બરાબર છે ઓકે નેક્સ્ટ છે મિત્રો એડમિનિસ્ટ્રેશન ઓફ ધ શેડ્યુલ એરિયા એટલે કે અનુસૂચિત વિસ્તારોનો વહીવટ બરાબર છે ઓકે હવે જે શેડ્યુલ પાંચની અંદર મેં મિત્રો વાત કરી કે શેડ્યુલ પાંચની અંદર જે વિસ્તારોની માહિતી આપવામાં આવેલી છે એ કુલ દસ રાજ્યોમાં એ વિસ્તારો આવેલા છે બરાબર છે તો કયા કયા વિસ્તારો છે તો જોઈએ મિત્રો કયા કયા રાજ્યો છે એવા તો એક તો છે દોસ્તો ઓકે તો સૌથી પહેલા છે મિત્રો રાજસ્થાન એના પછી છે ગુજરાત એના પછી છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને મિત્રો તમને બધાને ખ્યાલ હોય તો કે અહીંયા જે છે એ તેલંગાણા નવું બની ગયું છે એટલે તેલંગણા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા અને ઉપર જે છે મિત્રો હિમાચલ પ્રદેશ આ કુલ દસ રાજ્યોની અંદર અનુસૂચિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે બરાબર છે સો અનુસૂચિત અંદર કહેવામાં આવ્યું છે કે આ જે દસ વિસ્તારો જે છે આ દસ રાજ્યોમાં આવેલા જે અનુસૂચિત વિસ્તારો જે છે એનો વહીવટ કયા કઈ રીતે કયા પ્રમાણમાં કરવામાં આવશે અહિયાં સુધી ક્લિયર દોસ્તો ઓકે હવે નેક્સ્ટ છે મિત્રો ઓકે નેક્સ્ટ મિત્રો આપણને સવાલ થાય કે ભારતીય બંધારણની અંદર સમગ્ર ભારતનો વહીવટ કઈ રીતે થશે એ તમામ માહિતી આપી દેવામાં આવી હતી તો અનુસૂચિત પાંચમાં આવેલા જે દર્શાવવામાં આવેલા જે વિસ્તારો જે છે એમનો અલગ રીતે વહીવટ કરવા માટે એક આખું અલગ શેડ્યુલ કેમ ઉમેર્યું એમના માટે વિશેષ પ્રાવધાનો ભારતીય બંધારણની અંદર કેમ આપવામાં આવેલા છે આવો ક્વેશ્ચન આપણને થાય બરાબર છે તો મિત્રો એનો જવાબ એ છે કે જે આ જે વિસ્તારો જે છે એમાં મિત્રો જે આદિવાસી પ્રજાતિ જે વસે છે એમનો જે સામાજિક અને આર્થિક વિકાસ જે છે એ પ્રમાણમાં ઓછો છે બરાબર છે અને એના કારણે દોસ્તો એમના સમગ્ર ભારતની અંદર બરાબર છે આપણું આખું જે ભારત જે છે એ ભારતની અંદર લાગુ કરવામાં આવેલું જે એડમિનિસ્ટ્રેશન છે એ આખે આખું એડમિનિસ્ટ્રેશન ત્યાં સીધે સીધું લાગુ ન કરી શકાય બરાબર છે ઉદાહરણ તરીકે આપણે એક વાસ્તુ સમજીએ કે આપણને ખ્યાલ હોય તો બંધારણીય સુધારો છે બરાબર છે હવે તોતેરમાં બંધારણીય સુધારો સેની સેના વિશે છે તો કે પંચાયતી રાજ પ્રણાલી માટે છે બરાબર છે ઓકે હવે ભારતના અન્ય વિસ્તારોમાં તોતેરમાં બંધારણીય સુધારાની જોગવાઈઓ જે પ્રમાણે લાગુ કરવામાં આવે છે એ આખે આખી જોગવાઈઓ સીધે સીધી આ શેડ્યુલ અંદર લાગુ કરી શકાય ના કરી શકાય કેમ ના કરી શકાય મિત્રો કારણ કે કારણ કે દોસ્તો આ વિસ્તારો જે અનુસૂચિત વિસ્તારો જે છે જે આ દસ રાજ્યોમાં આવેલા અનુસૂચિત વિસ્તારો જે છે એ અનુસૂચિત વિસ્તારો ટોટલી જંગલથી ઘેરાયેલા છે ઉદાહરણ સાથે સમજાવ હવે આપણને બધાને ખ્યાલ હોય દોસ્તો તો ભારતીય સરકાર જે છે એ ખનીજોના ખાણકામ માટે પરમિશન આપે છે બરાબર છે ક્લિયર છે ઓકે હવે તો આજે અનુસૂચિત વિસ્તારોમાં પણ દોસ્તો ખાણકામની પરમિશન આડેધડ આપી દેવામાં આવે તો એના કારણે શું થાય કે આ વિસ્તારોમાં આવેલું જે એન્વાયરમેન્ટનું કવર છે ત્યાં આ વિસ્તારમાં રહેતા જે લોકો જે છે બરાબર છે એમનું રહેઠાણ એ બધું પડી ભાંગે એ બધા વિહોણા થઈ જાય બરાબર છે તો આવું ન થાય એના માટે કરીને દોસ્તો અહીંયા જે જે છે એમને સવિશેષ સત્તાઓ આપવી પડે કે આ પ્રકારે જ્યારે ખાણકામ માટે સરકાર પરમિશન આપવાની હોય તો ત્યારે અહીંયા જે અહીંયાની જે ગ્રામ સભા જે છે એમની તમારે મંજૂરી લેવી પડે બરાબર છે પરંતુ સમગ્ર ભારતની અંદર જ્યારે

જે પ્રમાણે વહીવટ દર્શાવવામાં આવ્યો છે જે પ્રમાણે એની વહીવટી માહિતી આપવામાં આવેલી છે એનો આપણે ઝીણવટથી અને અભ્યાસ કરીએ બરાબર છે છે સૌથી પહેલું મિત્રો કે સૌથી પહેલું છે કે અનુસૂચિત વિસ્તારોની જે ઘોષણા કરવાની જે છે એટલે કે ડિક્લેરેશન ઓફ ધી શેડ્યુલ એરિયાસ બરાબર છે એ ઘોષણા કરવાની સત્તા કોની છે મિત્રો એ સત્તા છે રાષ્ટ્રપતિની બરાબર છે કોની સત્તા છે રાષ્ટ્રપતિની ખાસ ધ્યાન રાખજો દોસ્તો તાલુકા આદિજાતિ વિકાસ અધિકારીની જ્યારે પરીક્ષા આપતા હોય તો ત્યારે આ પ્રકારનો ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે કે અનુસૂચિત પાંચ હેઠળ શેડ્યુલ એરિયાઝ એટલે કે અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની છે કોની છે રાષ્ટ્રપતિની બરાબર છે ઓકે અને રાષ્ટ્રપતિની સત્તા મિત્રો કેવી છે તો કે સમગ્ર ભારતની અંદર કોઈ પણ રાજ્યોમાં કોઈ પર્ટિક્યુલર વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાનો હોય કાં તો કોઈ અત્યારે અસ્તિત્વમાં ઓલરેડી છે અનુસૂચિત વિસ્તાર એની સીમાઓને વધાર વધારવાની હોય અથવા તો ઘટાડવાની હોય અથવા તો કોઈ વિસ્તાર એવો છે કે જેને ઓલરેડી અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરેલો જ છે પરંતુ હવે એ એ જે અનુસૂચિત વિસ્તારને જે દરજ્જો આપવામાં આવેલો છે એ દરજ્જો પાછો લેવો હોય તો આ તમામ પ્રકારના કાર્યો કરવાની સત્તા કોની છે રાષ્ટ્રપતિ ની છે બરાબર છે મિત્રો ઓકે પરંતુ રાષ્ટ્રપતિ આ પ્રકારનું કોઈ પણ નિર્ણય લે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર બહાર પાડે એની પહેલા મિત્રો જે તે રાજ્યના ગવર્નર જે છે જે રાજ્યપાલ છે દોસ્તો એની સલાહ લેવી ફરજિયાત છે બરાબર છે બે વસ્તુ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની થઈ અહીંયા કે ભાઈ આ પ્રકારના કાર્યો કરવાની સત્તા કોની છે તો કોની છે મિત્રો રાષ્ટ્રપતિની છે બરાબર છે ઓકે અને રાષ્ટ્રપતિ આ પ્રકારનો નિર્ણય લેવો હોય તો ત્યારે એમને કોની સલાહ લેવી પડે તો કે જે તે રાજ્યના રાજ્યપાલની એટલે કે ગુજરાતની અંદર દોસ્તો ડાંગ જિલ્લો જે છે એ ડાંગના આજુબાજુનો જે પ્રદેશ છે એને ઉદાહરણ તરીકે આપણે અનુસૂચિત વિસ્તાર શેડ્યુલ પાંચ હેઠળ આપણે જાહેર કરેલો છે બરાબર છે ઓકે હવે આ ડાંગની અંદર ડાંગ જે અનુસૂચિત વિસ્તાર છે ગુજરાતનો બરાબર છે આ આપણું ગુજરાત છે દોસ્તો ઉદાહરણ તરીકે બરાબર છે આ આપણું ગુજરાત છે તો ગુજરાતનો જે આટલો પ્રદેશ છે એ ટ્રાઈબલ વિસ્તાર છે આપણને બધાને ખબર છે બરાબર છે ઈશાનીઓ ખૂણોથી લઈ અને છેક અહીંયા ધરમપુર વલસાડ સુધીનો જે પ્રદેશ જે છે ગુજરાતનો એને આપણે એક આદિવાસી પટ્ટા તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આ જે પટ્ટો જે છે મિત્રો એની સીમાઓમાં વધારો કરવો હોય ઘટાડો કરવો હોય તો એ કોણ કરી શકે રાષ્ટ્રપતિ કરી શકે ઓકે અને રાષ્ટ્રપતિ આ પ્રકારનું કાર્ય જ્યારે કરવું હોય તો એમને કોની સલાહ લેવી પડે તો કે છે કે ગુજરાતના જે રાજ્યપાલ જે છે બરાબર છે એમની એમને સલાહ લેવી પડે એટલે કે આ જે શેડ્યુલ પાંચ હેઠળના જે વિસ્તારો જે છે દોસ્તો એના ઉપર રાજ્યની કારોબારી સત્તા જે છે એ કેવી રીતે લાગુ કરી શકાય અથવા તો થાય છે અને કેન્દ્રની કારોબારી સત્તા ત્યાં ક્યાં સુધી સીમિત છે આ તમામ બાબતોનો આપણે અભ્યાસ કરીએ બરાબર છે ઓકે તો કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ હવે ગુજરાતની અંદર મિત્રો ગુજરાતની અંદર જે આદિવાસી વિસ્તાર છે શેડ્યુલ પાંચ હેઠળનો જે અનુસૂચિત વિસ્તાર છે એની અંદર કોઈ પણ કારોબારી સત્તાઓ હોય તો એ કોની લાગુ પડશે તો કે રાજ્યની બરાબર છે ઓકે પરંતુ દોસ્તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કેન્દ્ર સરકાર જે છે કેન્દ્ર સરકાર સત્તા છે એ આ વિસ્તારોના વહીવટ અંગે જે તે રાજ્યની એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે ગુજરાતની સરકારને કહી શકે કે ભાઈ તમારે આ વિસ્તારનો વહીવટ જે છે એ તમારે આ રીતે કરવાનો છે બરાબર છે સમજ્યા તમે ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર એ વિસ્તાર ગુજરાતની સરકારને કહી શકે છે કે ગુજરાતનો જે આ વિસ્તાર શેડ્યુલ પાંચ હેઠળનો જે વિસ્તાર છે ત્યાં તમારે એજ્યુકેશન માટે તમારે સારા એવા કામ તમારે કરવું પડશે અથવા તો લિટરસી લેવલ આટલું ઓછું છે અથવા તો ત્યાં જોવા જઈએ તો કે આર્થિક રીતે એ લોકો બહુ પછાત હતા એના માટે ગુજરાતની સરકાર ભાઈ તમે કામ કરો આવા પ્રકારના જે નિર્દેશો જે છે એ કેન્દ્ર સરકાર રાજ્યની સરકારને આપી શકે છે અને

ગુજરાત સરકારને ને એ ગુજરાત સરકાર પ્રોપર કેન્દ્રની આમ રાજ્યની કારોબારી સત્તા જે છે એ શેડ્યુલ પાંચ વિસ્તારો પર લાગુ પડે જ છે બરાબર છે પરંતુ આ પ્રકારના દિશા નિર્દેશો આપવાની સત્તા કેન્દ્ર સરકારની પણ છે બરાબર છે

આ જે શેડ્યુલ પાંચ એરિયા જે છે એમના માટે એક સંસ્થાનું ગઠન કરવાની વાત આવે છે એ કઈ રીતે કામ કરે છે એનું કમ્પોઝિશન કેવી છે અને ગુજરાતની અંદર પણ ગુજરાત આપણને બધાને ખ્યાલ છે મિત્રો કે શેડ્યુલ પાંચ હેઠળ જે જનજાતીય વિસ્તારો જે છે જે અનુસૂચિત વિસ્તારો જે છે દોસ્તો એમાં

અનુસૂચિત વિસ્તારો શેડ્યુલ પાંચ હેઠળ જાહેર કરવામાં આવ્યા છે એમને આજે જનજાતીય સલાહકાર પરિષદ જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ ટી એ સી તો એ ટી એ સીનું ગઠન કરવું ફરજિયાત છે બરાબર છે મિત્રો ઓકે હવે સો જે ટી એ સી જે છે મિત્રો એ બંધારણીય સંસ્થા છે કે નહીં તમે કહી શકો આ તમને બધાને મારો આ ક્વેશ્ચન છે કમેન્ટની અંદર તમારે બધાએ કહેવાનું છે છે કે શું એડવાઇઝરી કાઉન્સિલ જે એને બંધારણીય સંસ્થા કહી શકાય કે નહીં જે પણ વ્યક્તિનો સાચો જવાબ હશે દોસ્તો કમેન્ટ અંદર એમના જવાબને અહીંયાથી હાર્ટ આપી દેવામાં આવશે બરાબર છે ઓકે હવે શું છે તો કે આ જે જનજાતીય સલાહકાર પરિષદ જે છે એ કુલ કેટલા સભ્યોની હશે તો કે વીસ સભ્યોની આ જનજાતીય સલાહકાર પરિષદ રહેશે ટી એસી અને આજે વીસ સભ્યોમાંથી દોસ્તો ત્રણ ચતુર્થાંશ એટલે કે પંચોતેર ટકા સભ્યો જે છે દોસ્તો એ કોણ હશે તો કે અનુસૂચિત જનજાતિ જે છે એમના માટે આપણને બધાને ખબર છે કે ભારતીય બંધારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ રાજ્યની જે વિધાનસભાઓ હશે એની જે કુલ સીટો હશે એની અંદર એસટીઝ એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિ જે છે એમનું રિઝર્વેશન રહેશે કેટલું રિઝર્વેશન તો કે જે તે રાજ્યમાં એમની વસ્તી જેટલા પ્રમાણમાં હશે એટલા પ્રમાણમાં એમને રિઝર્વેશન આપવાનું રહેશે આને કહેવાય પોલિટિકલ રિઝર્વેશન બરાબર છે ઓકે હવે તો એના કારણે રિઝર્વેશનથી ગુજરાતની અંદર કેટલીક ચોક્કસ સીટો જે છે એ જનજાતિ એટલે કે એસટીઝ માટે રિઝર્વ હશે ઓકે તો એ જે જનજાતિના જે એ જે એ જે જનજાતિઓના જે પ્રતિનિધિઓ હશે ગુજરાત વિધાનસભાની અંદર તેમનામાંથી મિત્રો પંચોતેર ટકા સભ્યો જે છે ટીએસી ના એ પંચોતેર ટકા સભ્યો આ જે જનજાતિના જે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એમના પ્રતિનિધિઓ જે ગુજરાતની વિધાનસભાની અંદર હયાત છે એમાંથી પંચોતેર ટકા આના સભ્યો રહેશે બરાબર છે થોડું મિત્રો કેવું છે આ કોમ્પ્લેક્સ છે આમ ગુંચવણ ભર્યું છે એને થોડું સહેલાઈથી સમજાવવા માટે મેં તમને આ રીતે સમજાવી રહ્યો છું બરાબર છે ઓકે હવે ત્રણ ચતુર્થાંશ સભ્યો આરે હવે આ જે એસી છે દોસ્તો એનું કાર્ય શું છે તો કે ગુજરાતની અંદર કા તો જે તે રાજ્યની અંદર આવા અનુસૂચિત વિસ્તારોનો વહીવટ કઈ રીતે કરવો ત્યાં વસ્તી જે જનજાતિ જે છે એમના કલ્યાણ માટે કયા કયા કાર્યો આપણે કરી શકીએ આવા તમામ પ્રકારના જે માર્ગદર્શન જે છે એ ત્યાંની રાજ્ય સરકારોને આપવાનું રહેશે હવે ઉદાહરણ સાથે તમને સમજાવો મિત્રો કે તાજેતરમાં જ જે કોઈ પણ મિત્રો ન્યૂઝપેપર વાંચતા હશે એમને ખ્યાલ હશે કે ન્યૂઝપેપરની અંદર બહુ જ મજાની યોજના હતી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કે ભાઈ જે ગુજરાતની અંદર જે ટ્રાઈબલ્સ જે છે એટલે કે જ જનજાતિ લોકો જે છે આદિવાસી લોકો જે છે એમના બાળકો જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો એમને ગુજરાત સરકાર સારું એવું નાણાકીય સહાય નાણાકીય પ્રોત્સાહન એમને આપશે બરાબર છે ઓકે આ બધાને ખબર છે સરસ હવે આ યોજના ગુજરાતની જે આદિજાતિ વિકાસ વિભાગ જે છે એના દ્વારા જાહેર કરવામાં આવી હતી પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ રાખશે કે આદિજાતિ આ જે વિભાગ જે છે ગુજરાતનો એને આ પ્રકારની યોજના લાવવાની સલાહ ટી એસી ઓફ ગુજરાત ઠીક

બહુ જ મજાની છે અને બહુ ધ્યાનથી મિત્રો વાંચ સાંભળજો કારણ કે પરીક્ષાની અંદર આ જે સેગમેન્ટ છે શું છે જોઈએ કે આવા જે શેડ્યુલ પાંચ વિસ્તારો જે છે એની અંદર કાયદો કઈ રીતે બને છે ઉદાહરણ તરીકે તો કે આ વિસ્તારોમાં કયો કાયદો લાગુ પડશે કેન્દ્રનો કયા પ્રકારનો કાયદો લાગુ પડશે કઈ રીતે લાગુ પડશે કયા પ્રકારના સુધારા વધારા સાથે લાગુ પડશે લાગુ પડશે કે નહીં આ તમામ પ્રકારના જે નિર્ણય જે છે એ કોના દ્વારા લેવામાં આવે છે તો કે ગવર્નર દ્વારા એટલે કે જે તે આદિવાસી જે તે અનુસૂચિત વિસ્તાર જે છે એની અંદર કેન્દ્રનો કાયદો કઈ રીતે લાગશે રાજ્ય સરકારનો કાયદો કઈ રીતે લાગશે બરાબર છે એ કોણ નક્કી કરે છે તો કે ગવર્નર નક્કી કરે છે ગવર્નર પોતાનો એક ઓર્ડર બહાર પાડશે ઉદાહરણ તરીકે સમજાવું તમને દોસ્તો કે ઉદાહરણ તરીકે ભારત સરકારે એક ચોક્કસ કાયદો બહાર પાડ્યો છે ફોર એક્ઝામ્પલ મોટર વ્હીકલ એક્ટ બરાબર છે ભારત સરકારે આ બહાર પાડ્યો હતો વ્હીકલ એક્ટ કોના દ્વારા ઘડવામાં આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા બરાબર કેન્દ્રની સંસદ દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો પરંતુ આજે મોટર વ્હીકલ એક્ટ જે છે એ જે તે શેડ્યુલ એરિયાઝની અંદર કઈ રીતે લાગુ પડશે નંબર એક લાગુ પડશે કે નહીં કયા સુધારા વધારા સાથે લાગુ પડશે આ તમામ પ્રકારનો નિર્ણય કોણ કરશે ગવર્નર કરશે બરાબર છે હવે આ પ્રકારની સત્તા ગવર્નરને કેમ આપી તેનું બહુ સિમ્પલ રીઝન છે દોસ્તો કે કેન્દ્રની જે સંસદ દ્વારા જે કાયદો ઘડવામાં આવે છે એ સમગ્ર ભારત માટે ઘડવામાં આવે છે બરાબર છે ઓકે સો એ જે સમગ્ર ભારત માટે ઘડવામાં આવેલો કાયદો બની શકે છે કે એ સીધે સીધો કાયદો આજે અનુસૂચિત વિસ્તારોમાં સીધે સીધો કાયદો લાગુ ન કરવો જોઈએ બરાબર છે તો એના કારણે એ કાયદામાં કયા સુધારા વધારા કરવા એ તમામ બાબતો ગવર્નર નક્કી કરશે અને ત્યારબાદ પોતાના ઓર્ડરમાં કહેશે કે ભાઈ મોટર વ્હીકલ એક્ટ જે છે એમાં આ આ આ સુધારા સાથે આપણે કાયદાને અનુસૂચિત વિસ્તારોમાં લાગુ કરાવીશું બરાબર છે ઓકે પ્લસ બીજી ગવર્નરને શું સત્તા આપવામાં આવેલી છે દોસ્તો કે ગવર્નર આ વિસ્તારના આ વિસ્તારમાં શાંતિ અને સુશાસન માટે ગવર્નર નિયમો બનાવી શકે બરાબર છે અને આ નિયમો કેવા હોય મિત્રો કે કેન્દ્ર સરકારના કેટલાક બરાબર છે અથવા તો ગવર્નરને લાગતું હોય કે કેન્દ્ર સરકારનો આ કોઈ કાયદો એવો છે કે જેનાથી આ વિસ્તારની અંદર એ યોગ્ય નથી એને આ યોગ્ય જે તે અનુસૂચિત વિસ્તાર જે છે એના માટે આ કાયદો યોગ્ય નથી એને સુધારા વધારા સાથે લાગુ કરવા છે તો જ્યારે પણ ગવર્નર મિત્રો આવા નિયમો બનાવશે ત્યારે એ નિયમો બનાવતી વખતે કેન્દ્રના કે રાજ્ય સરકારના આવા કાયદાને નિરસ્ત કરી શકે છે નાબૂદ કરી શકે છે અથવા તો સુધારા વધારા સાથે લાગુ શકે છે છે બરાબર ઓકે પરંતુ પરંતુ મિત્રો અહીંયા જો કે ભાઈ જ્યારે પણ રાજ્યપાલ આ પ્રકારના કાયદા બનાવે આ પ્રકારના નિયમો બનાવે તો ત્યારે એને કોની સલાહ લેવી અનિવાર્ય છે ટી એસી ટ્રાઈબલ એડવાઇઝરી કાઉન્સિલની સલાહ લેવી અનિવાર્ય છે બરાબર છે અને પ્લસ રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાતપણે મેળવવી પડે છે બરાબર છે મગજમાં બેસે છે દોસ્તો અહીંયા જોઈ શકો છો તમને સૌથી પહેલા તો કે નો રોલ બહુ જ મહત્વનો બનાવી દીધો છે અને એને કહેવાય મિત્રો આ માં સભ્યો કોણ છે મિત્રો પંચોતેર ટકા સભ્યો તો પોતે જ એસટીસ છે પોતે જ ટ્રાઇબલ્સ હશે અને ની સલાહથી એમના વિસ્તારોનો વહીવટ થઈ રહ્યો છે બરાબર છે આને શું કહેવાય મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટની પરિભાષામાં આને કહેવાય પાવર શેરિંગ એટલે કે સત્તા સત્તાની વહેંચણી કહેવાય આને આને મિત્રો કહેવાય વિકેન્દ્રિત વહીવટ ડિસેન્ટ્રલાઇઝ વહીવટ કહેવાય હે ને સમજાય છે ઓકે હવે બીજી એક વસ્તુ તમને કહેવાની હતી મિત્રો કે આ જે શેડ્યુલ એરિયાસ જે છે એની અંદર જમીન અને નાણાં ધીરવાની પ્રવૃત્તિને લગતા કાયદા જે છે એ પણ ગવર્નર બનાવી શકે છે હવે જમીન અને નાણાં ધીરવાની પ્રવૃત્તિને લગતી કેવી કેવા પ્રકારના કાયદા હોય તો કે જે તે ટ્રાઇબલ એરિયા જે છે એમાં જમીનની લેવડ દેવડ હોય એક આદિવાસી વ્યક્તિથી બીજી આદિવાસી વ્યક્તિને જમીન વહેંચવી હોય એને લગતી જે પણ પ્રવૃત્તિ હોય કોઈ બહારથી આવી અને અહીંયા નાણાં ધીરવાની પ્રવૃત્તિ કરવા માંગતું હોય તો આ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ જે છે એને રેગ્યુલેટ કરવા માટે મિત્રો આ પ્રકારના કાયદા બનાવવાની સત્તા ગવર્નરને આપવામાં આવેલી છે ને ગવર્નર જ્યારે આવા પણ કોઈ પણ કાયદા બનાવે છે તો એને રાષ્ટ્રપતિની મંજૂરી જે છે એ લેવી ફરજિયાત છે આ પ્રકારના આ પ્રકારનું જે છે મિત્રો કાયદો કેમ બનાવ્યો તો કે બહારથી કોઈ બેંક આવે છે બરાબર છે બેંક આવે અને જે અહીંયાના જે ટ્રાઈબલ્સ જે છે એ લોકોને ફૂલ નાણાં આપી દેવામાં આવે લોન આપી દેવામાં આવે ત્યારબાદ આ લોકો નાણાં પાછા ન આપી શકે

ભારતીય બંધારણની અંદર જ કહેવામાં આવ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિની જવાબદારી રહેશે કોની જવાબદારી દોસ્તો રાષ્ટ્રપતિની શું જવાબદારી રહેશે તો કે બંધારણ અમલમાં આવ્યા આવ્યા બાદ બાદ દસ વર્ષ સુધીમાં એમને ફરજીયાતપણે આ જે અનુસૂચિત વિસ્તારો જે છે એમનું કામકાજ કઈ રીતે થઈ રહ્યું છે એમના હિતોનું રક્ષણ થઈ રહ્યું છે કે નહીં એમના કલ્યાણ માટે બંધારણ દ્વારા જે પણ પ્રકારના ડાયરેક્શન્સ રાજ્ય સરકારોને કે કેન્દ્ર સરકારને આપવામાં આવ્યા છે એ તમામે તમામ પ્રકારના જે ડાયરેક્શન્સ કે નિર્દેશો જે છે એનું અનુપાલન થઈ રહ્યું છે કે નહીં આ તમામ પ્રકારની બાબતો અંગે રાષ્ટ્રપતિ એક કમિશન બોલાવશે અને આ વસ્તુ ફરજિયાત કહેવામાં આવી છે કે ભાઈ દસ વર્ષ થઈ જશે ત્યારબાદ તો રાષ્ટ્રપતિએ બોલાવવું જ પડશે શેના દસ વર્ષ તો કે મિત્રો બંધારણ અમલમાં આવ્યું એના દસ વર્ષ બાદ નથી આવ્યું કહેવામાં એવું આવ્યું છે કે બંધારણ અમૂલમાં આવે એના દસ વર્ષ બાદ એકવાર ફરજિયાતપણે આ પ્રકારનું કમિશન બનાવવું પડશે બરાબર છે પ્લસ આમ તો એવું છે કે રાષ્ટ્રપતિ એમને યોગ્ય લાગે ત્યારે બોલાવવાની એમને સત્તા આપવામાં આવી છે કે તમને યોગ્ય લાગે ત્યારે તમે બોલાવી શકો છો અને રાષ્ટ્રપતિને આવી સત્તા કેમ આપવામાં આવી છે તો અહીંયા ઘણા બધા મિત્રો એવા હશે કે જેમને ખ્યાલ રાષ્ટ્રપતિ બરાબર વાંચે હોય તો એમને ખબર હશે કે બંધારણમાં કે રાષ્ટ્રપતિની જે સત્તાઓ જે છે અને રાષ્ટ્રપતિને જે કામ કરવાનું છે એ બરાબર છે એમને જે મેન્ડેટ આપવામાં આવેલા છે બંધારણ દ્વારા એમાં એક મેન્ડેટ એવો છે કે રાષ્ટ્રપતિની જવાબદારી રહેશે કે સમગ્ર ભારતની અંદર વસતા આદિવાસીઓ જે છે કે નહીં એ બધું રાષ્ટ્રપતિ કઈ રીતે જાણશે આ પ્રકારના કમિશન દ્વારા અને એટલા માટે રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવેલ છે કે રાષ્ટ્રપતિ તમે તમને યોગ્ય લાગે ત્યારે આ પ્રકારનું કમિશન બોલાવજો પરંતુ દર બંધારણ અમલમાં આવે ના દસ વર્ષ બાદ તો ફરજિયાત પણ આ પ્રકારનું કમિશન તમારે બોલાવવાનું છે બરાબર છે ક્લિયર મિત્રો ઓકે સરસ હવે અને આ અંગે મિત્રો રાષ્ટ્રપતિએ આપણને બધાને ખબર છે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના બંધારણ અમલમાં આવ્યું તેના એક્ઝેક્ટ દસ વર્ષ બાદ ઓગણીસો સાહીઠમાં યુએન ઢેબર કમિશન એટલે કે યુએન ઢેબરની અધ્યક્ષતા નીચે આ પ્રકારનું કમિશન તત્કાલીન રાષ્ટ્રપતિએ

બે વાર કમિશન બોલાવ્યું છે અથવા તો ત્રણ વાર કમિશન બોલાવ્યું છે બરાબર છે પછી તમને કહી દે કે ઉપરના માંથી કયું વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે બરાબર છે ઓકે સરસ હવે આ તો વાત થઈ મિત્રો કે ભાઈ શેડ્યુલ પાંચ હેઠળના જે વિસ્તારો જે છે એનો વહીવટ કઈ રીતે કરવાનો છે બરાબર છે મગજમાં બેઠું હવે તમે જોઈ શકો છો દોસ્તો કે આ જે શેડ્યુલ પાંચના અંતર્ગત જે વિસ્તારો આવેલા છે એ શેડ્યુલ પાંચ હેઠળ આવેલા વિસ્તારોને બહુ જ સ્વતંત્રતા આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો કે ગવર્નરને ત્યાં સુધી સત્તા આપવામાં આવેલી છે કે ભાઈ ગવર્નર તમે કેન્દ્રના આખે આખા કાયદાને તમે રિપીલ કરી તમે તમે એને આખે આખા કેન્દ્રના કાયદાને તમે હટાવી શકો છો જે તે વિસ્તારમાં લાગુ કરતો બરાબર છે તો આ કેટલો મોટો કેટલી મોટી પાવર થઈ ગઈ કેટલી મોટી ઓટોનોમી થઈ ગઈ બરાબર છે ઓકે સો આ અત્યાર સુધી મિત્રો આપણે ચર્ચા કરી છે શેડ્યુલ પાંચ બરાબર છે એનો વહીવટ કઈ રીતે થશે એની વાત કરી રહ્યા હતા બરાબર છે હવે વાત કરીએ મિત્રો અનુસૂચિત છ બરાબર છે અનુસૂચિત 6 માં આવેલા જે વિસ્તારો જે છે અનુસૂચિત છ માં આવેલા જે વિસ્તારો જે છે દોસ્તો એનો વહીવટ કઈ રીતે કઈ રીતે થશે એની ચર્ચા કરીએ હવે અનુસૂચિત છ ભારતીય બંધારણની અંદર મિત્રો શું કહેવામાં આવ્યું હતું આર્ટિકલ બસો ભાગ દસ ની અંદર અનુસૂચિત પાંચ ની અંદર આસામ 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 ત્રિપુરા મિઝોરમ મેઘાલયા ત્રિપુરા અને મિઝોરમ બરાબર છે આ ચાર રાજ્ય સિવાય ભારતના અન્ય રાજ્યોમાં આવેલા જે અનુસૂચિત વિસ્તારો જે છે એનો વહીવટ કઈ રીતે થશે એની માહિતી આપવામાં આવેલી હતી શેડ્યુલ પાંચની અંદર ક્લિયર ઓકે હવે અનુસૂચિત છ માં શું કહેવામાં આવ્યું છે અનુસૂચિત છ માં કે ભાઈ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ બરાબર છે આ ચાર રાજ્યોમાં આવેલા જે ટ્રાઈબલ વિસ્તારો જે છે ધ્યાન રાખજો દોસ્તો અહીંયા શું કહેવામાં આવ્યું છે ટ્રાઈબલ વિસ્તારો અને અનુસૂચિત પાંચમાં શું કહેવામાં આવ્યું હતું અનુસૂચિત વિસ્તારો એટલે કે અહીંયા કહેવામાં આવ્યું છે શેડ્યુલ એરિયાઝ અને અહીંયા કહેવામાં આવ્યું છે ટ્રાઇબલ એરિયાઝ ક્લિયર છે ઓકે સો અત્યાર સુધી તો તમને ક્લિયર થઈ ગયું હશે કે શેડ્યુલ છ ની અંદર આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આ ચાર રાજ્યોમાં આવેલા જે ટ્રાઇબલ એરિયાઝ જે છે એ એરિયાઝનો વહીવટ કઈ રીતે થશે એની વાત કરવામાં આવી છે બરાબર છે ઓકે કયા કયા વિસ્તારો જે છે કયા કયા વિસ્તારો છે મિત્રો તો કે આ જુઓ તમે કે ભાઈ મેઘાલયની અંદર ગારો ખાસી જયંતિયા છે મિઝોરમ છે ત્રિપુરા અને આસામ આનું શોર્ટ ફોર્મ છે પરીક્ષાની અંદર આવું પૂછાઈ શકે છે કે અનુસૂચિત છ માં આવેલા જે ટ્રાઇબલ એરિયાસ જે છે એ કયા રાજ્યોમાં આવેલા છે તો આપણને ખબર હોવું જોઈએ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ પરંતુ એને યાદ રાખવાની એક સુંદર મજાની તમને ટ્રીક આપું આપણે એટીએમ બધાને ખબર છે એટીએમ એટીએમ કરો એ હવે છે પેટીએમ કરો આ છે એટીએમ બરાબર છે ઓકે તો શું છે એ ફોર આસામ ટી ફોર ત્રિપુરા મી ફોર એમ ફોર મિઝોરમ અને બીજો એમ ફોર મેઘાલય તો આનું શું થયું એ ટી એમ સ્ક્વેર એટીએમ સ્ક્વેર બરાબર છે કદી નહીં ભૂલાય દોસ્તો કે આનું શું માં એટીએમ સ્ક્વેરમાં આવેલા જે ટ્રાઈબલ એરિયાસ જે છે એના વહીવટની વાત કરવામાં આવી છે ઓકે અને આનું શું છે પાંચમાં કે જે પેલા દસ રાજ્યો મેં તમને મેપમાં બતાવ્યા હતા એ દસ રાજ્યોમાં આવેલા શેડ્યુલ એરિયા એટલે કે અનુસૂચિત વિસ્તારોના વહીવટ કઈ રીતે થશે એની વાત કરવામાં આવે છે ક્લિયર છે ઓકે સરસ ક્લિયર છે દોસ્તો યસ હિતેશભાઈ ક્લિયર છે ક્લિયર ઓકે 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 સોલંકી પુષ્પ પુષ્પભાઈ ઓકે ઓકે સરસ સરસ ડન સો અહીંયા એક વસ્તુ તમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ કહેવી છે કે હવેની જે સ્લાઇડ પાછળ આવે છે એ સ્લાઇડ ઇંગ્લિશમાં છે પણ તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી હું તમને એ જ વસ્તુ ગુજરાતીમાં બહુ જ સરળ ભાષામાં ઉદાહરણ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ બરાબર છે ઓકે સો રેડી છો બધા શેડ્યુલ છ ભણવા માટે સરસ સૌથી પહેલો ક્વેશ્ચન થાય દોસ્તો કે અનુસૂચિત પાંચની અંદર પણ આદિવાસીઓ માટેના વહીવટની વાત છે તો પછી અનુસૂચિત છ એટલે કે શેડ્યુલ છ અલગથી આપવાની જરૂરિયાત કેમ પડી સૌથી પહેલો ક્વેશ્ચન તો આ જ થવો જોઈએ બરાબર છે ઓકે તો એનો જવાબ શું છે દોસ્તો કે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ એમાં જે ટ્રાઇબલ વિસ્તારો આવેલા જે છે અને આ ટ્રાઈબલ વિસ્તારોની અંદર વસતી જે આદિવાસીની જે પ્રજાતિઓ જે છે આદિવાસી લોકો જે છે એ સામાજિક અને આર્થિક રીતે તો પછાત છે જ પરંતુ સાથે સાથે દોસ્તો એ લોકો જે છે એ દોસ્તો એ લોકો જે છે એ જે આજુબાજુનું આજુબાજુનું જે કલ્ચર જે છે એટલે કે જે મેજોરિટીનું જે કલ્ચર છે મેજોરિટી જે સંસ્કૃતિ જે છે દોસ્તો એની સાથે એ લોકો ભળી ગયા નથી હજુ એ લોકો હજુ પણ પોતાની સંસ્કૃતિ પોતાની પરંપરાઓ સાથે હજુ પણ જીવે છે અને એના કારણ મિત્રો આ એમની જે અલગ સંસ્કૃતિ જે છે એમની પોતાની જે અલગ પરંપરાઓ જે છે એમની જે રીતિ રિવાજો જે છે એમનું સંરક્ષણ કરવા માટે મિત્રો આ પ્રકારની એક અલગ વ્યવસ્થા જ આપવાની વાત શેડ્યુલ છ ની અંદર કરવામાં આવી છે આપણે બધા ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલીક ગજબ ઓટોનોમી શેડ્યુલ સિક્સ હેઠળના વિસ્તારોને આપવામાં આવેલી છે આખું અલગથી જ એક વહીવટ એમને આપી દેવામાં આવ્યું છે અને કહેવાય ને કે એકદમ ડેમોક્રેસીનું જે એકદમ ગ્રાસરૂટ ડેમોક્રેસીનું જે એકદમ પ્યોરેસ્ટ ફોર્મ કહેવાય ને પ્યોર ડાર્ક પ્યોર પ્રમાણમાં મિત્રો જે ગ્રાસ રૂટ લેવલની ડેમોક્રેસી એ પ્રકારની ડેમોક્રેસી એસ્ટાબ્લિશ કરવાની વાત કરવામાં આવી છે અહીંયા આપ જાણશો સમજશો એટલે બહુ જ મજા આવશે ચાલો મિત્રો આપણે એની શરૂઆત કરીએ સો અત્યાર સુધી તમને ક્લિયર થઈ ગયું હશે કે અહીંયા છે ને બંધારણ દ્વારા જે કુલ આદિવાસીઓ જે છે મિત્રો એમને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે એક એમની જે જે પ્રકારનો એમને વહીવટ આપવામાં આવ્યો છે એના આધારે એવું કહી શકીએ કે બંધારણ દ્વારા એક પ્રકારના આદિવાસી એવા ગણવામાં આવ્યા છે કે જેઓ એસટી તો છે જ પરંતુ તેઓ છે ને ડેવલપ થઈ ગયા છે હવે બરાબર છે બીજા એસટીઝ એવા છે એટલે કે આદિવાસી વિસ્ત લોકો એવા છે કે જેઓ સામાજિક રીતે અને આર્થિક રીતે પછાત છે પણ સંસ્કૃતિ જે છે તે આજુબાજુની જે મુખ્ય સંસ્કૃતિ જે છે એની સાથે એ લોકો ભળી ગયા છે બરાબર છે એટલે કે શહેરોમાં વસતા લોકો જે છે અથવા તો ગામડાઓમાં જે અન્ય લોકો વસે છે એ લોકોની સાથે એ લોકો ભળી ગયા છે ત્રીજા આદિવાસીઓ એવા છે દોસ્તો કે જે લોકો સામાજિક આર્થિક રીતે તો પછાત છે જ પરંતુ એ લોકોએ આજુબાજુનું જે મુખ્ય કલ્ચર જે છે એ એમને સ્વીકાર્યું નથી એ લોકોએ દોસ્તો હજુ પણ પોતાની પરંપરાઓ પોતાના ઉત્સવો પર પોતાની સંસ્કૃતિઓ પોતાના રીતિ રિવાજો સાથે હજુ પણ એ લોકો જીવે છે બરાબર તો આવા આવા લોકો આદિવાસીઓ જે છે દોસ્તો એમનું સંરક્ષણ કરવા એમની જે સંસ્કૃતિ જે છે એમનું પ્રોટેક્શન કરવા માટે બંધારણ દ્વારા એક અલગથી વહીવટ એમને આપ્યો છે ક્લિયર ઓકે સરસ હવે શું છે મિત્રો આ વહીવટની વિશેષતાઓ શેડ્યુલ છ હેઠળ જે પણ વિસ્તારો આપવામાં આવ્યા છે એ એ વિસ્તારોનો વહીવટ કઈ રીતે થશે એ અંગેની આપણી ચર્ચાઓમાં સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ તો કે સૌથી પહેલાં તો એવું જ કહી દેવામાં આવ્યું છે કે ભાઈ આ જે ચાર રાજ્યો જે છે ને દોસ્તો ચાર રાજ્યો આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ બરાબર છે એમાં આવેલા જે ટ્રાઈબલ એરિયાસ જે છે એની અંદર એક આપણે તો કે

એટલે કે સ્વાયત્ત જિલ્લાઓ જે પણ છે એમના ઉપર પણ રાજ્યની જે કારોબારી સત્તાઓ જે છે એ તો લાગુ પડશે પડશે ને પડશે જ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો મુદ્દો છે કે ભાઈ શેડ્યુલ છ હેઠળના જે ઓટોનોમસ રીજન એટલે કે સ્વાયત્ત જિલ્લાઓ જે છે એમના ઉપર રાજ્યની કારોબારી સત્તા લાગુ પડતી નથી આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપણને આપી શકે છે એક્ઝામમાં ક્લિયર છે ઓકે સો લાગુ પડે છે કે નથી પડતી મિત્રો તો કારોબારી સત્તા રાજ્યની લાગુ પડે છે ક્લિયર

એવા પ્રદેશો કે જ્યાં આ પ્રકારના આદિવાસીઓ વસે છે એ જ પ્રદેશોનો વહીવટ અનુસૂચિત છમા દર્શાવેલી સિસ્ટમ પ્રમાણે કરવાનો છે ક્લિયર છે આખું રાજ્ય કવર નથી થતું મગજમાં બેઠું હિતેશભાઈ ઓકે સરસ 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 હવે નેક્સ્ટ છે કે ગવર્નરને અમુક સત્તાઓ આપવામાં આવેલી છે દોસ્તો ગવર્નરને કઈ સત્તાઓ અપાય છે તો કે જ્યારે શેડ્યુલ પાંચની હેઠળ કોઈ વિસ્તારને જાહેર કરવાનો હોય એની સીમાઓમાં વધારો ઘટાડો કરવાનો હોય તો એ પ્રકારની સત્તા કોને આપવામાં આવેલી હતી શેડ્યુલ પાંચ અંતર્ગત કોને આપવામાં આવેલી હતી હિતેશભાઈ કહી શકો છો તમે શાહ ઝેલ આપ કહી શકો છો કે એ સત્તા કોને આપવામાં આવેલી હતી એ સત્તા દોસ્તો આપવામાં આવેલી હતી રાષ્ટ્રપતિને બરાબર છે પરંતુ શેડ્યુલ છ હેઠળના જે વિસ્તારો જે છે એની અંદર વધારો ઘટાડો કરવો હોય તો એ સત્તા કોને આપવામાં આવેલી છે તો કહે છે ગવર્નરને સત્તા આપવામાં આવેલી છે બરાબર છે એમનું નામ બદલવું હોય એરિયામાં વધારો ઘટાડો કરવો હોય તમામ પ્રકારની સત્તા ગવર્નરને આપવામાં આવેલી છે ઓકે તો તો આપણે અહીંયા લખતા એક કે અહીંયા રાષ્ટ્રપતિને સત્તા હતી ગવર્નરને સત્તા છે બરાબર છે ઓકે હવે બીજું જોઈએ મિત્રો કે ભાઈ હવે કોઈ એક રીઝન એવો છે મારે તમને અહીંયા કહેવું છે દોસ્તો કે હવે આ પ્રદેશ છે ઉદાહરણ તરીકે ગારો હિલ્સ છે બરાબર છે હવે આ જે ગારો હિલ્સનો જે વિસ્તાર જે છે દોસ્તો ગારો ખાંસી જયંતિયાના જે પહાડી વિસ્તારો જે છે મેઘાલયમાં આ વિસ્તારમાં આ આટલો પ્રદેશ જે છે આટલો પ્રદેશ દોસ્તો ત્યાં એક અલગ આદિવાસી લોકો રહે છે અલગ પ્રજાતિના બરાબર છે અને આ જે અન્ય જે વિસ્તાર છે બીજો બરાબર છે ત્યાં વળી પાછું કોઈ બીજી આદિવાસી પ્રજાતિ રહે છે બરાબર છે તો ગવર્નરને મિત્રો સત્તા છે કે આજે ગારો હિલ્સ આજે ગારો હિલ્સનો જે ડિસ્ટ્રિક્ટ જે છે ઓટો સ્વાયત્ત જિલ્લો જે છે આ બરાબર છે તો આ ઓટોનોમસ રીજનનું વિભાજન કરવાની સત્તા પણ ગવર્નરની છે બરાબર છે ક્લિયર ઓકે સરસ હવે બરાબર છે તો જે સૌથી પહેલો મોટો પ્રદેશ જે હશે એક તો છે ઉદાહરણ તરીકે આ રાજ્ય છે રાજ્યની અંદર દોસ્તો આટલો પ્રદેશ જે છે એને એમને ઓટોનોમસ રિજન એટલે કે સ્વાયત્ત જિલ્લા ત જાહેર કર્યો બરાબર છે ગવર્નર હવે એની અંદરથી આટલા પ્રદેશને એ ઓટોનોમસ રિજન તરીકે એટલે કે એટલે કે સ્વાયત્ત પ્રદેશ કે કહીશું આપણે એને ગુજરાતીમાં આને કહેવાય ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ અને આ છે ઓટોનોમસ રીજન ક્લિયર થઈ ગયું આ રાજ્ય છે દોસ્તો આ રાજ્ય છે આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ છે અને ઓટોનોમસ અંદર જ એક બીજો પેટા પ્રકાર પાડી દીધો ઓટોનોમસ રીજન ક્લિયર છે ઓકે સર હવે આ આને ઓટોનોમસ જે મિત્રો આખો જે ઓટોનોમસ રીજન જાહેર કરવામાં આવે જ્યારે બરાબર છે ટ્રાઈબલ એરિયાસ તરીકે તો આ જે ડિસ્ટ્રિક્ટ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર કઈ બોડી કામ કરશે તો કે જિલ્લા પરિષદ હશે ત્યાં પણ જિલ્લા પરિષદ હશે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બરાબર છે અને જ્યારે નીચેનો જે બીજો પ્રદેશ મેં તમને કહ્યું ઓટોનોમસ રીજન તો એની અંદર શું હશે રીજનલ ઓટોનોમસ રીજનલ કાઉન્સિલ એટલે કે પ્રાદેશિક પ્રાદેશિક પરિષદ ક્લિયર છે ઓકે સરસ હવે નેક્સ્ટ છે મિત્રો કે ઇચ ઓટોનોમસ એટલે કે દરેકે દરેક ઓટોનોમસ રીજન છે એને ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હશે એટલે કે જિલ્લાની પરિષદ હશે કે જે આખા ઓટોનોમસ રીજન ઓટોનોમસ ડિસ્ટ્રિકનો વહીવટ કરશે બરાબર છે ઓકે હવે ખાસ ધ્યાન રાખજો આ જે જિલ્લા પરિષદ જે છે એની સત્તા બહુ જ જબરદસ્ત છે બહુ જ એટલે બહુ જ જબરદસ્ત છે તમે જોજો મિત્રો હવે આ જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે એમાં કુલ કેટલા સભ્યો રહેશે દોસ્તો તો કે ત્રીસ સભ્યો રહેશે બરાબર છે ઓકે એના ત્રીસ માંથી છવ્વીસ સભ્યો છે એ શું હશે તો કે ચૂંટાયેલા સભ્યો હશે એમની મિત્રો ચૂંટણી કરવામાં આવશે સમજાય છે એમની શું કરવામાં આવશે ચૂંટણી કરવામાં આવશે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો એનું એમનું કોઈ નોમિનેશન કરવામાં આવતું નથી શેડ્યુલ પાંચ નો જે એરિયાઓ હતા બરાબર છે એની અંદર જે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ હતી અને એની અંદર જે વીસ સભ્યો હતા એ વીસ સભ્યો વીસે વીસ સભ્યો મિત્રો નામાંકિત હતા નામાંકિત એટલે મિત્રો નોમિનેટેડ બરાબર છે

કે આપણે લોકો બે બે માહિતીની વચ્ચે છે ને કન્ફ્યુઝ થયા કરીએ છીએ તો એવું કન્ફ્યુઝન ખાસ ન રાખતા શેડ્યુલ પાંચ હેઠળના જે વિસ્તાર માટે જે ટ્રાઈબલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવવામાં આવે છે એના તમામ સભ્યો નોમિનેટેડ એટલે કે નામાંકિત હોય છે જ્યારે શેડ્યુલ છ હેઠળનું જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એટલે કે સ્વાયત્ત જિલ્લા જે છે એના વહીવટ કરવા માટે બનતી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે એના ત્રીસમાંથી છવ્વીસ સભ્યો કેવા છે દોસ્તો તો કે એ ચૂંટાયેલા સભ્યો છે અને ચૂંટણી કઈ રીતે થાય છે સાર્વત્રિક મતાધિકાર જેને ગુજરાતીમાં કહેવાય ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઈઝ બરાબર છે એના આધારે એમની ચૂંટણી થાય છે સરસ હવે હવે અને આજે મેમ્બર જે ચૂંટાયેલા સભ્યો જે છે એમનો જે કાર્યકાળ કેટલો છે દોસ્તો કે પાંચ વર્ષનો એમનો કાર્યકાળ છે પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે કે આ સભ્યનો કાર્યકાળ કેટલો છે તો કેટલો છે મિત્રો પાંચ કલાકનો એમનો પાંચ વર્ષનો સોરી માફ કરજો પાંચ વર્ષનો એમનો કાર્યકાળ છે બરાબર છે ઓકે સરસ સમજાય છે હિતેશભાઈ સમજાઈ રહ્યું છે છે તમને બરાબર ઓકે ઓકે સરસ હવે આજે મેં તમને ત્રીસ સભ્યોમાંથી છવ્વીસ સભ્યો જે છે એ ચૂંટાયેલા રહેશે એ વાત કરી તો બીજા જે ચાર સભ્યો જે છે એ નોમિનેટેડ રહેશે એટલે કે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે બરાબર છે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ એ એમાં છવ્વીસ સભ્યો ચૂંટાયેલા છે અને ચાર સભ્યો નામાંકિત છે બરાબર છે સરસ હવે નેક્સ્ટ છે કે આ જે ત્રીસ ને યોગ્ય લાગે ત્યાં સુધી એટલે કે પાંચ વર્ષ એમનો કાર્યકાળ તો રહેશે જ પરંતુ પ્લેઝર ઓફ ધી ગવર્નર એટલે કે રાજ્યપાલને લાગે કે આમને કઈ પ્રોપર કર્યું નથી આમને વર્ક પ્રોપર કરી રહ્યા નથી તો એમને ડિસમિસ પણ રાજ્યપાલ કરી શકે છે બરાબર છે ખાસ ધ્યાનમાં રાખજો આમાં લખ્યું છે તે હોલ્ડ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધી ગવર્નર બરાબર છે ઓકે હવે આપણે વાત કરી રિજનલ કાઉન્સિલ પણ હોય છે ત્યાં બરાબર છે ઓકે સરસ નેક્સ્ટ છે ધ ડિસ્ટ્રિક્ટ એન્ડ રિજનલ કાઉન્સિલ હવે એ લોકોની સત્તાઓની વાત છે દોસ્તો સૌથી પહેલા રાજ્યો હશે એક રાજ્યની પોતાની સરકાર હશે અલગ વિસ્તાર આ વિસ્તારો સિવાય માટે બરાબર છે પરંતુ જ્યારે આજે સેડ્યુલ સિક્સ હેઠળના જે વિસ્તારો જે છે એમાં બે પ્રકારની પરિષદો આવેલી હોય શકે છે એક તો હોય છે કે ભાઈ જિલ્લા પરિષદ બરાબર છે અને જિલ્લા પરિષદ અને બીજી હોઈ શકે છે પ્રાદેશિક પરિષદ પ્રાદેશિક પરિષદ છેના માટે તો કે જે ઓટોનોમસ રીજન બનાવવામાં આવે છે એક અલગ આદિવાસી પ્રજાતિઓ માટે એના માટે હોય છે પ્રાદેશિક પરિષદો અને જે એક વિસ્તાર જે છે અલગ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એના માટે હોય છે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બરાબર છે હવે આમની સત્તાઓ કેટલી વિશાળ છે એ તમે જુઓ દોસ્તો કે આ જે કાઉન્સિલો જે છે દોસ્તો એ જમીન છે જંગલ છે કેનાલ છે શિફ્ટિંગ કલ્ટિવેશન તમારે બધા મને કમેન્ટમાં કહેવાનું છે કે આ જે નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વી રાજ્યો જે છે એની અંદર આ જે શિફ્ટિંગ કલ્ટિવેશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આદિવાસી પ્રજા લોકો જે હોય છે એ ફરતા જાય છે જંગલ ક્લિયર કરે ત્યાં થોડો થોડા દિવસ વહીવટ કરે ત્યાં એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ખેતી કરે અને પછી ફરીથી પછી ત્યાંથી બીજી જગ્યાએ જાય આ પ્રકારની જે ખેતીની જે પ્રણાલી જે છે એને શું કહે કહેવાય છે અલગ અલગ રાજ્યોમાં એના અલગ અલગ નામ હોય છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર તમારે મને કમેન્ટ બોક્સની અંદર દોસ્તો તમારે મને કહેવાનું છે કે એ જે નોર્થ ઇસ્ટમાં જે પ્રોપર એક નામ છે બધાને ખ્યાલ છે ઝૂમ કલ્ટિવેશન કહેવાય છે પરંતુ ઝૂમ કલ્ટિવેશનના રાજ્યોની અંદર અલગ અલગ કયા નામ છે એ તમારે મને અહીંયા કહેવાનું છે બરાબર છે ઓકે હવે આ તમે જોઈ શકો છો કે જે ડિસ્ટ્રિક કાઉન્સિલ અને જે રિજનલ કાઉન્સિલ જે છે એ વિલેજ એડમિનિસ્ટ્રેશન કઈ રીતના થશે બરાબર છે પ્રોપર્ટીનું વારસાગત રીતે પ્રોપર્ટી કઈ રીતે સંતાનોને મળશે બરાબર છે લગ્ન કઈ રીતે થશે ડાયવોર્સ એટલે કે છૂટાછેડા કઈ રીતે થશે આ તમામ પ્રકારના કાયદાઓ બનાવવાની સત્તા રીજનલ કાઉન્સિલ્સ અને ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સને છે બરાબર છે એનો મતલબ શું થયો દોસ્તો ખ્યાલ છે કે અહીંયા લખ્યું છે કે વિલેજ એડમિનિસ્ટ્રેશન ઉપર પણ એટલે કે ગ્રામીણ વહીવટ ઉપર પણ આ પરિષદો કાયદો બનાવી શકે છે એનો મતલબ એ થયો કે તોતેરમાં અને ચુંબોતેર બંધારણીય સુધારો જે છે એ અહીંયા લાગુ જ થતો નથી મગજમાં બેઠું આ વિસ્તારોમાં મિત્રો આ જે પરિષદો નક્કી કરે એ પ્રમાણે ગ્રામીણ વહીવટ ચાલશે મગજમાં બેસે છે તમને એવું નથી કે તોતેરમાં બંધારણીય સુધારો સરકારે ઘડી દીધો એટલે હવે તમામે તમામ ભારતની અંદર આખા ભારતમાં તોતેરમાં અને ચુંબોતેરનો બંધારણીય સુધારો લાગુ પડશે એવું નથી અહીંયા જો ખાસ કીધું છે કે વિલેજ એડમિનિસ્ટ્રેશન કઈ રીતે થશે એ આખે આખું નક્કી કોણ કરશે તો કે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અને જે રિજનલ કાઉન્સિલ જે છે એમને આની સત્તા આપવામાં આવી છે મગજમાં બેસ્યું ઓકે સરસ નેક્સ્ટ મિત્રો બની શકે કે ડાયવોર્સ માટે ભારત સરકારનો જે કાયદો હોય ભારત સરકારે નક્કી કર્યું હોય કે ભાઈ જ્યારે ડોમેસ્ટિક વાયલન્સ થાય અથવા તો પતિ દ્વારા પત્ની ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવે આટલા આટલા કેટલીક કેન્દ્ર સરકારે કાયદામાં નક્કી કર્યું હોય કે આ આ વસ્તુઓ થતી હોય તો તમે ડાયવોર્સ લઈ શકો છો બની શકે છે કે આખો ડાયવોર્સનો કાયદો જ ત્યાં લાગુ ન પડે સમજાય છે બરાબર છે ઓકે સરસ સો તમામે તમામ પ્રકારના કાયદાઓ મિત્રો આ ડિસ્ટ્રિક્ટ અને રિજનલ કાઉન્સિલ્સ બનાવે છે અને બંધારણની અંદર તો મિત્રો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ખાસ ધ્યાનમાં રાખજો આ વસ્તુ સાંભળજો તમે કે કેન્દ્રની જે સંસદ જે છે સંસદ એના દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ પ્લસ રાજ્યોમાં જે વિધાનસભા આવેલી છે બરાબર છે એટલે કે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ ત્યાંની જે વિધાનસભાઓ જે છે એના દ્વારા બનાવવામાં બનાવવામાં આવેલા કાયદાઓ જે છે એ આ જે શેડ્યુલ સિક્સ એરિયા જે છે ત્યાં લાગુ જ નહીં પડે આવું ચોખ્ખું બંધારણની અંદર કહેવામાં આવ્યું છે દોસ્તો પછી એમાં કહેવામાં આવ્યું છે અથવા તો લાગુ પડે તો મોડિફિકેશન્સ એટલે કે સુધારા વધારાની સાથે આ વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે આ સુધારા વધારા કોણ કરશે કરશે તો ગવર્નર બેઠું મગજમાં તો એનો મતલબ શું થયો દોસ્તો કે સંસદના કાયદાઓ રાજ્યના કાયદાઓ સીધા ત્યાં લાગુ થતા જ નથી તો પછી કયા કાયદાઓથી ત્યાંનો વહીવટ ચાલે છે બધો જ વહીવટ એ તમે નાગરિક વહીવટ લઈ લો ત્યાંનો તમે પોલીસ એડમિનિસ્ટ પોલીસોનો વહીવટ લઈ લો ત્યાંનું ન્યાયતંત્રનો વહીવટ મિત્રો એ પણ આ કાઉન્સિલ્સ કરતી હોય છે એ નક્કી કરે એ પ્રમાણે કર વહીવટ થાય છે ન્યાયતંત્રનો વહીવટ સમજાય છે મિત્રો ઓકે અને તમને જાણીને ખાસ નવાઈ લાગશે કે ગાંધીજી જે છે ગાંધીજીનું જે ગ્રામીણ વહીવટનું જે માળખું છે ગાંધીજીએ આપ્યું હતું જે ગાંધીજીનું સપનું હતું કે ભારતનું જે રાજ્ય વ્યવસ્થા આખી જે છે એ ગ્રામીણ આધારિત હોવી જોઈએ એ પ્રકારનું જ કંઈક વહીવટ આ વિસ્તારોમાં જોવા મળે છે બરાબર છે ઓકે હવે એનો મતલબ શું થયો ખબર છે મિત્રો આ તમે જોયું કે આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ આ ચાર રાજ્યોની અંદર આ અનુસૂચિત વિસ્તારો આવેલા છે બરાબર છે ઓકે હવે મેઘાલયની અંદર ગારો ખાસી અને જયંતિયા ગારો ખાસી જયંતિયા બરાબર છે આ પ્રકારના અનુસૂચિત ટ્રાઇબલ એરિયાઝ આની અંદર મેઘાલય રાજ્યમાં આવેલા છે બરાબર છે તો અને એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે વિસ્તારો જે છે એની અંદર કયા કાયદાઓ કેવી રીતે લાગુ પડશે એ નક્કી કરવાની સત્તા કોની છે તો કે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની અથવા તો રિજનલ કાઉન્સિલ્સની બરાબર છે તો એનો મતલબ શું થયો કે ઉદાહરણ તરીકે તમે મેઘાલયમાં ફરવા ગયા બરાબર છે ઓકે હવે તમે મેઘાલયમાં જ્યારે ફરવા જાઓ છો તો ત્યારે આ જે ગારો ઓટોનોમસ રીજન જે છે બરાબર છે ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી એ ગુનો બનતો નથી ત્યાં મગજમાં બેસે છે ત્યાં તમે બાઇક લઈ ચલાવવું હોય તો ત્યાં તમારે હેલ્મેટ પહેરવાની ફરજ જરૂર નથી આવું ઉદાહરણ તરીકે કાયદો હોય બરાબર છે પછી તમે બાઇક લઈને અહીંયાથી જાઓ છો ગારોમાંથી સીધા જયંતિયા હિલ્સમાં જેવા જાઓ છો તો તમારા મગજમાં તો એમ જ છે કે આ તો એક જ મેઘાલય જ રાજ્ય છે ને હે ને તો પછી અહીંયા પણ આપણે હેલ્મેટ નહીં પહેરીએ તો ચાલશે પરંતુ અહીંયાની જે ખાસીની આ ખાસી હિલ્સ જે છે તો ખાસી ઓટોનોમસ રીઝનની જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એનો એને એવો નિયમ કર્યો છે કે ભાઈ ના આપણા વિસ્તારની અંદર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તમે બાઇક ચલાવો છો ત્યારે બરાબર છે તો પછી તમે ઉદાહરણ તરીકે અહીંયાથી અહીંયા આ રીઝનમાં હતા તો ત્યારે હેલ્મેટ નહોતું પહેર્યું અને તમારા મનમાં એમ છે કે અહીંયા પણ હેલ્મેટ નહીં પહેરીએ તો ચાલશે કારણ કે અમે તો મેઘાલયમાં છીએ તો તમને મેઘાલયાની જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના નિયમ પ્રમાણે તમને ફાઇન થઈ શકે છે ત્યાંની ત્યાંની જે આવી રીતના આપણે જે ચાર રસ્તે જે પ્રમાણે ઊભા હોય છે તો એ પ્રમાણે ત્યાં તમને પાછો મળી શકે છે છે બરાબર વળી પાછું શું થશે કે તમે અહીંયા હેલ્મેટ પહેરેલું રાખ્યું તો તમારા હવામાનમાં એવું થઈ જશે કે ભાઈ હા હેલ્મેટ હવે તો અહીંયા પહેરવું ફરજિયાત જ તો બની શકે છે કે અહીંયાની જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હોય એને હેલ્મેટ પહેરવું ફરજિયાત ન પણ રાખ્યું હોય મગજમાં બેસે છે કહેવાનો મતલબ એ જ છે દોસ્તો કે જેટલા પણ શેડ્યુલ સિક્સ એરિયાસ જે છે એની અંદર યુનિફોર્મિટી નહીં હોય કાયદાની એટલે કે એકરૂપતા નહીં હોય દરેકે દરેક જગ્યાએ અલગ અલગ કાયદાઓ હશે બની શકે કે અહીંયા જે છે એ વાંસ જંગલમાંથી વાંસ કાપવો અથવા તો વાંસ વાંસને કાપીને ઘરે લઈ જવો અહીંયા ગુનો ન હોય પરંતુ અહીંયા ગુનો હોઈ શકે છે મગજમાં બેઠો મિત્રો ક્લિયર સમજાય છે સમજાય છે ખુશ ટક્કર સમજાય છે એટલે ખાસ લેક્ચર સાથે જોડાયેલા રહેજો તમને અંદાજ આવી જ જશે કે હા જેના પર વધારે ફોકસ કરું છું અને જે વધારે સમજાવું છું હું જેના ઉપર એ વસ્તુ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે ખાસ ધ્યાનમાં રાખજો બરાબર છે ઓકે સરસ નેક્સ્ટ છે મિત્રો છઠ્ઠું તો ડિસ્ટ્રિક્ટ એન્ડ રિજનલ કાઉન્સિલ્સ વિશે ઓકે શું છે તો કે આ તો મિત્રો આપણે થયો કે ભાઈ સામાન્ય જે વહીવટ જે છે કાયદા કઈ રીતે બનશે આ વિસ્તારોની અંદર અને કાયદાઓનો અમલ કઈ રીતે થશે એના વિશેનો આ વાત આપણે કરી બરાબર છે હવે ચર્ચા કરીએ મિત્રો કે ભાઈ ડિસ્ટ્રિક અને રિજનલ આ આ જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ અને જે રિજ ઓટોનોમસ રિજન જે છે ત્યાં આગળ ન્યાયતંત્રનો વહીવટ કઈ રીતે થશે શેડ્યુલ છ એરિયાની અંદર ન્યાયતંત્રનો વહીવટ કઈ રીતે થશે એની ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે આપણો જે સામાન્ય અત્યારે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણે કોઈની સાથે ઝઘડો થાય બરાબર છે તો આપણે અને સપોઝ કોર્ટ કેસ થાય તો આપણે સીધા ક્યાં જઈએ છીએ તો કે નીચલી અદાલતો હોય છે સૌથી પહેલા આપણે ત્યાં જઈએ છીએ

વિલેજ કાઉન્સિલસ બનાવે મિત્રો વિલેજ કાઉન્સિલ પહેલાના જમાનામાં ખબર છે પંચાયત હોતી હતી પંચ પાંચ જણા ભેગા મળી અને પછી કોઈ બે જણા વચ્ચે ઝઘડો થયો હોય તો એનું નિવારણ કરે સેમ આ જ પ્રકારનો વહીવટ મિત્રો અહીંયા પણ જોવા મળે છે બરાબર છે એટલે કે ગ્રામીણ લેવલે આ લોકો એક વિલેજ કાઉન્સિલ બનાવે છે બરાબર એટલે કે ગ્રામીણ પરિષદ બનાવે છે અને એ લોકો બે ઝઘડા થયા હોય તો એ ઝઘડાઓનું નિરાકરણ કરે અથવા તો ન્યાય આપવાનું કામ આ ગ્રામીણ પરિષદ કરે છે શેડ્યુલ છ એરિયાની અંદર બરાબર છે ઓકે હવે આજે ગ્રામીણ પરિષદ દ્વારા જે જે પ્રકારનો ચુકાદો આપવામાં આવે એમાં તમારે અપીલ કરવી હોય તો તમે ક્યાં કરી શકો છો તો કે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અને જે રિજનલ કાઉન્સિલ જે છે ત્યાં તમે એની અપીલ કરી શકો છો આપણે જે પ્રમાણે ડિસ્ટ્રિક માં જઈએ છીએ ડિસ્ટ્રિક કોર્ટમાં જઈએ એમ અહીંયા હોય છે અને એ પણ હાઈકોર્ટમાં કેવી રીતે જવું કેટલા કેસીસ ની સાથે જવું હાઈકોર્ટનું કેટલું જ્યુરિસ્ટિક્શન્સ આ લોકો પર રહેશે આ વિસ્તાર પર હાઈકોર્ટનું કેટલા પ્રકારનું કાર્યક્ષેત્ર રહેશે ક્યાં સુધીનું કાર્યક્ષેત્ર રહેશે એ નક્કી કોણ કરે છે તો કે ગવર્નર નક્કી કરે છે અત્યાર સુધી મિત્રો આપણને એવું હશે કે હાઈકોર્ટ જે છે એ એકદમ ઇન્ડિપેન્ડન્ટ રાખવા ઇન્ડિપેન્ડન્ટ તો હોય જ છે જોકે પરંતુ હાઈકોર્ટનું જે કાર્યક્ષેત્ર હશે એના ઉપર આપણે આપણને ખ્યાલ હોય તો જે પણ લોકોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો અભ્યાસ કર્યો હશે એમને ખ્યાલ હશે કે એમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એમનું જે કાર્યક્ષેત્ર હશે એને ઘટાડી શકાશે નહીં બરાબર છે આવું બંધારણમાં કહેવામાં જ આવ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું કાર્યક્ષેત્ર ઘટાડી ન શકાય પરંતુ મિત્રો શેડ્યુલ છ એરિયા જે છે શેડ્યુલ છ માં આવેલા જે વિસ્તારો જે છે એની અંદર એની અંદર દોસ્તો હાઈકોર્ટનું જે જુરિસ્ટિક્શન જે છે એ કેટલું રહેશે ક્યાં સુધી રહેશે એ ગવર્નર નક્કી કરશે ક્લિયર છે ઓકે સરસ હવે આ જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ જે છે મિત્રો એ લોકો પ્રાઇમરી સ્કૂલ કે પ્રાથમિક શાળાઓ બનાવી શકે છે પ્લસ માછીમારી માટેની જે અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ લોકોનું માળખાકીય સુવિધાઓ હોય એનું સર્જન કરી શકે છે બરાબર છે બજારોની વ્યવસ્થા કરી શકે છે હવે ત્યાં તો કેવું હોય દોસ્તો આસામ મેઘાલયના આ પ્રકારના જે વિસ્તારો જે હોય ત્યાં કેવું હોય છે કે એક આપણે ના કહેવાય ફોરેસ્ટ પ્રોડ્યુસ જેને કહેવાય જંગલની જે પેદાશો હોય મધ છે વાંસની અમુક અમુક બનાવટો હોય બરાબર છે તો એ બધાનું માર્કેટ કેવું લાગે આપણે ગામડાની અંદર પહેલાના જમાનામાં કોઈ ગામડામાં ગયું હોય તો ત્યાં કેવા નાના આમ માર્કેટો લાગતા હતા તો એવા પ્રકારના માર્કેટ બનાવવાની એવા પ્રકારના માર્કેટને ઓર્ગેનાઇઝ કરવાની એ માર્કેટની કેવી સત્તાઓ રહેશે એ તમામ પ્રકારની જવાબદારી કોણ નક્કી કરે છે કે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે એ આ પ્રકારનો વહીવટ જે છે એ નક્કી કરશે બરાબર છે સમજાય છે ઓકે રોડ્સ પણ આ કાઉન્સિલો જે છે એ કાઉન્સિલ જ બનાવે છે બરાબર છે અને હવે અહીંયા જુઓ મિત્રો કે આ જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે એ નાણાં ધીરવાની જે પ્રવૃત્તિ જે છે એનું વહીવટ કઈ રીતના થશે બરાબર છે એનું નિયંત્રણ કઈ રીતના થશે એ અંગેના જે કાયદાઓ જે છે એ કોણ બનાવે છે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અને શેડ્યુલ પાંચની અંદર દોસ્તો તમારે મને કહેવાનું છે આપણે આગળ ચર્ચા જોઈ ગયા છીએ કે શેડ્યુલ પાંચની અંદર નાણાં ધીરવાની પ્રવૃત્તિઓના વહીવટ માટે અથવા તો નાણાં ધીરવાની જે પ્રવૃત્તિ થાય છે એના નિયંત્રણ માટે કાયદા ઘડવાની સત્તા કોની છે બરાબર છે તમારે કહેવાનું છે શેડ્યુલ પાંચની અંદર આ પ્રકારની સત્તા કોની છે અને શેડ્યુલ છ ની અંદર આ પ્રકારના કાયદા ઘડવાની સત્તા કોની છે બરાબર છે ક્લિયર સરસ ચલો ઓકે પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે શેડ્યુલ છ એરિયાની અંદર નાણાં ધીરવાની પ્રવૃત્તિને લગતા જે પણ નિયંત્રણો ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દ્વારા બનાવવામાં આવે તો એવા નિયંત્રણોને ગવર્નરની મંજૂરી લેવી અનિવાર્ય છે ક્લિયર છે ઓકે સરસ ચલો આગળ વધીએ દોસ્તો આગળ છે કે કે ટેક્સ લગાવવાની સત્તા મિત્રો ટેક્સ લગાવવાની સત્તા કેટલા પ્રમાણમાં ટેક્સ લગાવો પછી ટેક્સ ઉઘરાવશું કઈ રીતે એ તમામ પ્રકારની જવાબદારીઓ કોણ નક્કી કરે છે તમામ પ્રકારની બાબતો નક્કી કોણ કરે છે તો કે ડિસ્ટ્રિક્ટ અને રીજનલ કાઉન્સિલ્સ જે છે એ જ આ બધું કામ કરશે બરાબર છે તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો કે ન્યાયતંત્રનો વહીવટ હોય કાયદા બનાવવાની વાત હોય અને કાયદા અમલની વાત હોય કઈ રીતે કાયદાનો અમલ થશે તમામે તમામ કાર્ય કોણ કરે છે અહીંયા ડિસ્ટ્રિક્ટ અને રિજનલ કાઉન્સિલ્સ એના ઉપરથી હું તમને કહેતો તો પહેલાં કે આગળ આપણે અભ્યાસમાં જોઈશું યાદ છે આપણે ચર્ચા કરી હતી હમણાં કે આ જે શેડ્યુલ સિક્સ એરિયા જે છે એને બહુ જબરદસ્ત ઓટોનોમી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો દોસ્તો કે કેટલો કર લાગશે તમને ખ્યાલ ન હોય તો કહું દોસ્તો કે આ જે વિસ્તારો જે છે ને એની અંદર જીએસટી લાગે કે નહીં એ નક્કી પણ આ લોકા કે કેટલા પ્રમાણમાં મતલબ જીએસટી લાગુ ન કરાવવો હોય ને ડિસ્ટ્રિક્ટ અને રિજનલ કાઉન્સિલ જે છે એ લોકો નિર્ણય લઈ શકે છે કે ના ભાઈ અમારા ત્યાં જીએસટી નહીં લાગે કેમ કારણ કે કેટલા પ્રમાણમાં કર લાગશે બરાબર છે એ બધી પણ નક્કી કરવાની સત્તા કોની છે ડિસ્ટ્રિક્ટ અને રીજનલ ની બરાબર છે ઓકે પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા હમણાં મેં જીએસટીની વાત કરી હતી તો ઘણા બધા લોકોને એવું થઈ જશે કે હા હા તો તો અહીંયા પેટ્રોલનું ત્યાં કોઈ આપણે રિફાઈનરી નાખી દે અને પછી પેટ્રોલ ઉપર કયો ટેક્સ લાગે છે દોસ્તો કોઈ કહી શકે છે અત્યારે પણ પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી સાથે સાથે વેટ લગાવવામાં તો વેટ કેટલો લગાવવો એ પણ શું ડિસ્ટ્રિક્ટ અને રિજનલ કાઉન્સિલ્સ નક્કી કરી શકે છે ના દોસ્તો કારણ કે આની અંદર કહેવામાં આવે છે કે સર્ટેન સ્પેસિફાઈડ ની વાત છે બરાબર છે બની શકે કે જીએસટી એ લોકોના પ્રિવ્યુમાં ન આવતું હોય પરંતુ બીજા જે કરો જે છે ઉદાહરણ તરીકે એન્ટરટેનમેન્ટ ટેક્સ કહી શકાય આપણે બરાબર છે અથવા તો ફોરેસ્ટમાં એન્ટ્રી માટેનો ત્યાં આગળ કોઈ જવું હોય તો એ ટેક્સ કેટલો લગાડવો એ બધું નક્કી કરવાની સત્તા કોની રહેશે ડિસ્ટ્રિક્ટ અને રિજનલ કાઉન્સિલ્સની અંદર અને અહીંયા આપણું અત્યારે સપોઝ ગુજરાતની અંદર એન્ટરટેનમેન્ટ ટેક્સ કેટલો રહેશે આ તે એ બધું નક્કી કરવાની સત્તા પંચાયતોને આપવામાં આવેલી છે બરાબર છે ઓકે સરસ નેક્સ્ટ છે મિત્રો જો મેં તમને આગળ કહ્યું હતું ને કે પાર્લામેન્ટ અને રાજ્યના રાજ્યની જે વિધાનસભાઓ હશે એ લોકો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ જે છે એ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એટલે કે સ્વાયત્ત જિલ્લાઓ ઓટોનોમસ રીજન એટલે કે સ્વાયત્ત પ્રદેશોમાં અપ્લાય 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 નહીં થાય ડુ નોટ અપ્લાય બરાબર છે જોઈ શકો છો અથવા તો અપ્લાય થશે તો સુધારા વધારાની સાથે અપ્લાય થશે બરાબર છે ક્લિયર છે ઓકે સરસ હવે નેક્સ્ટ છે મિત્રો આ રાજ્યોના જે ગવર્નર જે છે એ ગવર્નરને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે શું સત્તાઓ આપવામાં આવેલી છે કે નહીં બંધારણ દ્વારા જે પ્રકારે વહીવટ કરવાનું કહેવામાં આવ્યું છે એ પ્રકારે વહીવટ થઈ રહ્યો છે કે નહીં ત્યાં વસતા જે આદિવાસીઓ જે છે એમના હિતોનું સંરક્ષણ થઈ રહ્યું છે કે નહીં બરાબર છે એમના કલ્યાણ માટે યોગ્ય યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે કે નહીં ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે અને જે રીજનલ કાઉન્સિલ્સ જે છે બરાબર છે કે જે લોકો સત્તાનું કેન્દ્ર છે કે જે લોકો જ પ્રોપર વહીવટ કરી રહ્યા છે આ વિસ્તારોનો બરાબર છે તો આ જે બે પરિષદો જે છે આ બે બોડીઓ જે છે એ ટ્રાઇબલ્સના હિતોને અનુરૂપ નિર્ણયો લઈ રહી છે કે નહીં આ તમામે તમામ પ્રકારની ઇન્કવાયરીઓ કરવા માટે ગવર્નર જે છે એ કમિશન બનાવી શકે છે બરાબર છે અને આ કમિશન જે છે એ કોને રિપોર્ટ આપશે ગવર્નરને રિપોર્ટ આવશે કે ભાઈ હા કયા પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે બરાબર છે ઓકે અને આ રિપોર્ટના આધારે ગવર્નર શું શું કરી શકે છે ખાસ જોવો મિત્રો કે ગવર્નર કેન ડિઝોલ્વ ધ ડિસ્ટ્રિક્ટ એન્ડ રિજનલ કાઉન્સિલ એટલે કે આ જે રીજનલ અને ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે એને ગવર્નર નાબૂદ પણ કરી શકે છે જો આ રિપોર્ટમાં એવું કહેવામાં આવે કે ત્યાં વસતા આદિવાસીઓ જે છે એમના હિતમાં આ પરિષદો દ્વારા આ કાઉન્સિલ દ્વારા પ્રોપર કામ કરવામાં આવી રહ્યું નથી અને એના કારણે મિત્રો અહીંયા જ્યારે હું તમને આજે ડિસ્ટ્રિક અને રિજનલ કાઉન્સિલ વિશે ભણાવતો હતો તો ત્યારે મેં તમને કહ્યું હતું કે પ્લેઝર ઓફ ધી ગવર્નરની વાત હતી મિત્રો કે આ જે

તેલંગાણા બરાબર છે પછી એની ઉપર કયું રાજ્ય છે તો કે ઓડિશા અને સૌથી ઉપર દોસ્તો આવેલું છે હિમાચલ પ્રદેશ બરાબર છે તો આજે ટોટલ દસ રાજ્યો જે છે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ તેલંગાણા આંધ્ર ઓડિશા અને હિમાચલ પ્રદેશ દોસ્તો આ ટોટલ જે દસ રાજ્યો જે છે એ દસ રાજ્યોની અંદર શેડ્યુલ પાંચ એરિયા આવેલા છે બરાબર છે શેડ્યુલ એરિયા જે છે મિત્રો એ કુલ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ કુલ ચાર રાજ્યોની અંદર આવેલા છે બરાબર છે ઓકે હવે ત્યાં વસતા જે આદિવાસીઓ જે છે એ પ્રમાણમાં ડેવલપ છે ડેવલપ થયેલા છે અને અહીંયા વસતા આદિવાસીઓ પછાત છે બરાબર છે પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે આ લોકોએ બરાબર અહીંયા આ વિસ્તારો જે છે દોસ્તો શેડ્યુલ પાંચ એરિયા એમાં વહીવટ અંગેની સૌથી મોટી જવાબદારી વધારે જવાબદારી કોની છે તો કે કેન્દ્ર સરકારની જવાબદારી વધુ આવે છે બરાબર છે અને અહીંયા રાજ્ય સરકારની વધારે છે અહીંયા દોસ્તો વાત કરીએ શેડ્યુલ પાંચની અંદર રાષ્ટ્રપતિની જવાબદારી અહીંયા વધી જાય છે અહીંયા ગવર્નરની જવાબદારી વધી જાય છે શેડ્યુલ પાંચ એરિયાની અંદર એરિ તે વિસ્તારની જે બોડીઓ જે છે એમને જે વહીવટની સ્વતંત્રતા જે છે એ પ્રમાણમાં ઓછી છે જ્યારે અહીંયા તો જે ટ્રાઈબલ અહીંયા જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે એ એકદમ સ્વતંત્ર છે તમામે તમામ પ્રકારની સત્તા ન્યાયતંત્રની સત્તાઓ હોય આપણે બધી હમણાં જાણ્યા તો એ સત્તાઓ ડિસ્ટ્રિક્ટ અને રિજનલ કાઉન્સિલ જે છે એને વધારે પ્રમાણમાં છે બરાબર છે અહીંયા શું હતી મિત્રો તો કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ

વીસે વીસ સભ્યો જે છે દોસ્તો એ કેવા છે નોમિનેટેડ એટલે કે નામાંકિત સભ્યો છે બરાબર છે આ ઉપર તમે જોઈ શકો છો દોસ્તો કે શેડ્યુલ પાંચ અને શેડ્યુલ છ વચ્ચે શું શું તફાવતો છે અને એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે બરાબર છે સરસ સો ટ્રાઈબલ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસરની જ્યારે પરીક્ષા આપી રહ્યા હોઈએ તો સમગ્ર ભારતની અંદર ટ્રાઈબલ્સ લોકો જે પ્રમાણે વસે છે તો એમનો વહીવટ કઈ રીતે કરવો એમના વહીવટ એમને એક અલગ વહીવટ આપવા માટે કયા પ્રકારની વ્યવસ્થા ભારતીય બંધારણે કરી છે એની આપણે સંપૂર્ણ ઊંડાણમાં ચર્ચા આપણે કરી છે મિત્રો આપણે ડિગ્રી એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રાવધાન કયા છે અને કેમ છે મિત્રો આ કેમનો જવાબ મેં આજે આપવાનો કેમનો જવાબ આપવાનો મેં આજે પ્રયત્ન કર્યો છે બરાબર છે ઓકે હવે ન્યૂઝમાં એક બીજો મહત્વનો મુદ્દો હોય છે દોસ્તો ઇનર લાઇન પરમિટનો આઈ એલ પી બરાબર છે ઇનર લાઇન પરમિટ કેમ હોય છે શું છે આ ઇનર લાઈન પરમિટ તો કે દોસ્તો અમુક ચોક્કસ એવા રાજ્યો છે અને એ રાજ્યોની અંદર આદિવાસીઓ વસે છે બરાબર છે પરંતુ આ ત્યાં વસતા જે લોકલ લોકો જે છે આદિવાસી ત્યાંની જે મૂળ પ્રજા જે છે એમને એક એવો ડર હોય કે બહારથી લોકો આવશે અને અમારું એક્સપ્લોઇટેશન કરશે અહીંયા પોતાના ત્યાંના લોકોને એવો ડર હોય કે અહીંયાના જે સંસાધનો જે છે એમનું ખનન કરીને લઈ જશે બરાબર છે દોસ્તો ઓકે સો એમનો આ જે ડર જે છે જોઈ શકો છો દોસ્તો તમે કે આ પ્રકારનો ડર લોકોમાં હોય બધી જગ્યાએ હોય જ્યાં જે સ્થાનિક પ્રજા હોય એમને હોય કે બહાર થી લોકો આવશે અને અમારા સંસાધનો લઈ જશે બરાબર છે અહીંયા મોટી મોટી ફેક્ટરીઓ એસ્ટાબ્લિશ કરી દેશે અમારી સંસ્કૃતિનું શું તમારી સંસ્કૃતિ ખોરવાઈ જશે અમારી સંસ્કૃતિનું પતન થઈ જશે બરાબર છે અને નોર્થ ઇસ્ટ જે છે દોસ્તો એ એક એવો પ્રદેશ છે મિત્રો કે એ ભારતથી અલગ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ એ વખતે હતી બરાબર છે પરંતુ ભારતના બંધારણમાં એવા ચોક્કસ પ્રાવધાનો હતા કે આવી જે સેપરેટિસ્ટ ટેન્ડન્સી એટલે કે અલગ અલગાવવાદની જે ભાવનાઓ હતી એમને પણ ભારત દેશની અંદર એક સાથે કઈ રીતે રાખી શકાય એ પ્રકારની તમામે તમામ જોગવાઈઓ ભારતીય બંધારણમાં હતી એના માટે દોસ્તો આ પ્રકારના જે વિસ્તારો છે એમના માટે એક ચોક્કસ વિશેષ પ્રાવધાન ભારતીય બંધારણે કર્યા હતા બરાબર છે એવો જ એક પાર્ટ છે ઇન્ડિયન ઇનર લાઇન પરમિટનો હવે અહીંયા ઘણા બધા મિત્રો હશે એમને ક્વેશ્ચન થશે કે આવી તો વળી કેવી પરમિટ હોય આ પરમિટ છે શું તો કે આ મેં તમને હમણાં જે વાત કરી કે આ આ ચાર રાજ્યો જે છે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ આ ચાર જે રાજ્યો જે છે એની અંદર જ્યારે આપણે કોઈપણ ભારતીયને ત્યાં જવું હોય બરાબર છે એટલે કે આ ચાર રાજ્યમાં વસતા લોકો સિવાયના જે બીજા લોકો જે છે બરાબર છે એ લોકોએ અગર આ ચાર રાજ્યોની અંદર પ્રવેશ મેળવવો હોય બરાબર છે તો એમને આ ઇનર લાઇન પરમિટ લેવી જરૂરી હોય છે બરાબર છે ઇનર લાઈન પરમિટ લેવી ખૂબ જરૂરી હોય છે હવે અહીંયા એક વસ્તુ કહું તમને તો કે આ ઇનર લાઈન પરમિટ જે છે એ શું તમામે તમામ લોકોએ લેવી જરૂરી છે તો એનો જવાબ છે ના મિત્રો આ જે છે ખાલી ભારતીયો જે છે મિત્રો ભારતીયો જ ભારતીયો જ્યારે આ રાજ્યોનો આ રાજ્યમાં પ્રવેશ કરે કયા કયા રાજ્યો મિત્રો અરુણાચલ પ્રદેશ મણિપુર અરુણાચલ પ્રદેશ એની અંદર અન્ય રાજ્યોનો કોઈ બી વ્યક્તિ પ્રવેશ કરવી હોય તો એમને ઇનર લાઇન પરમિટ લેવી પડે ઇનર લાઈન પરમિટ કોણ આપે છે તો કે છે કે ત્યાંનું સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ ઇનર લાઈન પરમિટ આપે છે બરાબર છે પરીક્ષાની દ્રષ્ટ્યે બહુ જ મહત્વની છે કે ઇનર લાઇન પરમિટ આપવાની સત્તા કોની છે રાજ્ય સરકારોની છે નંબર એક નંબર બે આ ચાર પ્રદેશ સિવાય દોસ્તો લક્ષ્યদ্বীপ છે જે લક્ષ્યદ્વીપ બરાબર છે એ લક્ષ્યদ্বীপમાં કોઈ પણ ભારતીયે જવું હોય તો એને પણ ઇનર લાઇન પરમિટ લેવી પડે છે તો એ ઇનર લાઇન પરમિટ એ વખતે કોણ આપશે કેન્દ્રશાસિત પ્રદેશ છે લક્ષ્યદ્વીપ તો એના માટે આપશે કેન્દ્ર સરકાર સો મોર ઓર લેસુ તો કે ભાઈ ઇનર લાઇન પરમિટ જે છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બંને ઇનર લાઇન પરમિટ આપી શકે છે બરાબર છે ઓકે સરસ હવે ઇનર લાઇન પરમિટ બધા માટે લેવી જરૂરી હોતી નથી માત્ર ભારતીયો માટે જ ઇનર લાઇન પરમિટ લેવી પડે છે ફોરેનર આવે તો એમને ઇનર લાઇન પરમિટ લેવી પડતી નથી એમને કઈ પરમિટ લેવી પડે છે આગળ હમણાં તમને સમજાવું છું બરાબર છે ઓકે પરંતુ કયા ચાર રાજ્યો જે છે કે જેમાં ઇનર લાઇન પરમિટ લેવી ફરજિયાત છે તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો આજ એક વી યાદ રાખવાનો છે તમારે કયો વી અરુણાચલ નાગાલેન્ડ મનીપુર મિઝોરમ ક્લિયર ઓકે સરસ હવે નેક્સ્ટ કયા કાયદા હેઠળ મિત્રો આપણે ચર્ચા કરી કે ડોમેસ્ટિક લોકો આપણે કે ભારતીયો જે છે એમના માટે જ ઇનર લાઈન પરમિટ લેવી ફરજિયાત છે ઓકે સરસ કયા કાયદા હેઠળ મિત્રો ઇનર લાઇન પરમિટ આપવામાં આવે છે કોઈ કહી શકે છે અહીંયાથી લખેલું છે તો બેંગાલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ અઢારસો તોતેર અઢારસો તોતેર નો આ કાયદો હતો એના હેઠળ ઇનર લાઇન પરમિટ આપવામાં આવે છે કેમ ઇનર લાઈન પરમિટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી તો કે અંગ્રેજોના જમાનામાં અંગ્રેજોએ જ્યારે ભારત પર કેપ્ચર કર્યો જો અઢારસો ને તોતેર છે મિત્રો અઢારસો ને તોતેર બરાબર છે એટલે કે કંપનીનું શાસન જે છે એ લાગુ કરી દેવામાં આવ્યું હતું અઢારસો ને તેત્રીસના અઢારસો તેત્રીસના કાયદાથી મિત્રો કંપની જે છે કંપની એ માત્ર રાજકીય એન્ટિટી બની ગઈ હતી બરાબર છે અને ભાર કંપનીનો જે એકાધિકાર હતો મિત્રો ભારત સાથે વેપાર કરવાનો એ પણ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો એના કારણે શું થયું ભારત જે છે એ આખે આખું એક માર્કેટ બની ગયું ફોરેન એટલે કે યુરોપની અંદર જે ઇન્ડસ્ટ્રીઅલ રેવોલ્યુશન થયું હતું એના માટે અને એના કારણે થયું છું કે યુરોપના જે ટી પ્લાન્ટેશન વાળા હતા જે ચા બાગાનના જે બગીચાવાળા હતા એ લોકો અહીંયા આવી ગયા એ લોકોએ આખા આખા પોતાના એસ્ટેટ બનાવ્યા એ લોકો નોર્થ ઇસ્ટમાં જે બ્રહ્મપુત્ર વેલી હતી ત્યાં ઓઇલની ને એવું બધું લગાડી દીધું બરાબર છે તો એના કારણે થયું શું કે ત્યાંના જે લોકલ લોકો હતા એ લોકોને ડર લાગવા લાગ્યો કે આ લોકો બહારથી આવી આવીને અમારું શોષણ કરી દેશે અમારી સંસ્કૃતિનું કચ્ચર ઘાણ વાળી દેશે અમારા સંસાધનો લૂટી જશે અને એના કારણે એ લોકો ત્યાં બળવા કરતા હતા અને આવું ન થાય એના માટે એ લોકોના હિતોની રક્ષા કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો બરાબર છે અને આ કાયદા હેઠળ અત્યારે મિત્રો ઇનર લાઇન પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે બરાબર છે ક્લિયર છે દોસ્તો ઓકે સરસ સો અત્યાર સુધી દોસ્તો આપણે ચર્ચા કરી છે શેડ્યુલ પાંચ શું છે અને શેડ્યુલ છ શું હતી ઇનર લાઇન પરમિટ શું હતી બરાબર છે ઓકે હવે એક નાનો આમ તો કોન્સેપ્ટ છે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ બરાબર છે અહીંયા આગળ હમણાં મેં ચર્ચા કરી દોસ્તો કે લાઇન પરમિટ જે છે એ લાઇન પરમિટ ભારતીય ટુરિસ્ટ જે છે એ જ્યારે આ ચાર રાજ્ય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ આ ચાર રાજ્યોમાં જ્યારે ભારતીય ટુરિસ્ટ જ્યારે જાય છે તો ત્યારે એમને ઇનર લાઇન પરમિટની જરૂર પડે છે બરાબર છે ઓકે પરંતુ પરંતુ દોસ્તો જ્યારે કોઈ ફોરેનર આવે છે ફોરેનર એ લોકો જ્યારે આ પ્રકારના એરિયાનો આ રાજ્યોની અંદર પ્રવેશ કરે છે જ્યારે તો આ રાજ્યોની અંદર પ્રવેશ કરવા માટે એમને પ્રોટેક્ટેડ એરિયા પરમિટ પી ની જરૂર પડે છે બરાબર છે સો ખાસ રાખજો ઇનર પરમિટ પરમિટ અને પ્રોટેક્ટેડ એરિયા એ બંને વચ્ચેનો તફાવત શું છે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ જે છે દોસ્તો એ ફોરેનર્સ પ્રોટેક્ટેડ એરિયાઝ ઓર્ડર ઓગણીસો હેઠળ આપવામાં આવે છે બરાબર છે ક્લિયર છે ઓકે સરસ ચલો ખાસ અત્યાર સુધી દોસ્તો શેડ્યુલ પાંચ શેડ્યુલ છ નો બહુ જ ઊંડાણમાં શું છે અને એ કેમ છે એની દ્રષ્ટિએ આપણે ઊંડાણમાં અભ્યાસ કર્યો છે પ્લસ ઇનર લાઈન પરમિટ નો ઊંડાણથી અભ્યાસ કર્યો ઠીક છે હવે નેક્સ્ટ આવે છે મિત્રો પેસા એક્ટ પેસા એક્ટ બરાબર છે પંચાયત એક્સ્ટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાઝ એક્ટ પેસા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર માટે આ જે મુદ્દો જે છે એ અત્યંત મહત્વનો છે બરાબર છે ઓકે હવે આની ચર્ચા જે છે દોસ્તો એ આપણે હવેના પછીના જે બીજો લેક્ચર્સ આવશે એની અંદર પણ આ જ પ્રકારે લાઈવ કરીને આપણે ઇન્ટરેક્ટિવ રીતે અત્યાર સુધી જે પ્રમાણે ચર્ચા કરી છે એ પ્રમાણે જ આપણે લાઈવ સેશન એકદમ લેક્ચર વન વે કમ્યુનિકેશનની ટુ વે કમ્યુનિકેશનની રીતે આપણે આ જ રીતે ચર્ચામાં ફરીથી મળીશું જતાં પહેલાં તમને ખાસ અહીંયા આગળની ચર્ચાઓમાં લેક્ચરમાં મિત્રો આપણે કઈ કઈ ચર્ચા કરવાના છીએ કયા કયા ટૉપિક જે છે કે જે અલગ 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 સ્ત્રોતોમાંથી મિત્રો આપણે લીધા છે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરના માટે બંધારણની અંદર કયા કયા ટોપિકનો અભ્યાસ કરવો જરૂરી છે એનો અત્યાર સુધીનું અમે લિસ્ટ તારવ્યું છે આ લિસ્ટ હજુ પણ અમારી જે કન્ટેન્ટ ટીમ જે છે એ લોકો બેસીને બહુ જ ઊંડાણમાં અભ્યાસ કરીને હજુ પણ આ ટોપિકો વધારેમાં વધારે અપડેટ કરી રહી છે કે જેનાથી તમારું જીએસ સ્ટ્રોંગ બને અને પ્લસ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની જે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે બસો ક્વેશ્ચન બસો માર્ક્સનો જે અલગથી જે પોર્શન આવે છે એની અંદર પણ અમે તમને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટે અમે એક અલગથી કન્ટેન્ટ ટીમ બનાવી છે એ લોકો ડેડિકેટેડલી મહેનત કરી રહ્યા છે તો અત્યાર સુધી અમે લોકોએ આ આ નવ ટોપિક જે છે એ અમે લોકોએ તારવ્યા છે શેડ્યુલ પાંચ શેડ્યુલ છની ચર્ચા કરી ઇન્ડરલાઇન પરમિટની આપણે ચર્ચા અત્યાર સુધી કરી લીધી છે હવેથી પેશા એક્ટ નેશનલ પોલિસી ઓન શેડ્યુલ ટ્રાઇબ જે છે એ મહત્વની છે એની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ ફંડામેન્ટલ અને જે જે છે એટલે કે મૂળભૂત અધિકારો અને આદિવાસીઓ એ બંને શું કનેક્શન છે એની આપણે ચર્ચા કરીશું ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને આદિવાસીઓ વચ્ચે શું કનેક્શન છે એની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ ટ્રાઇબલ્સ એન્ડ પોલિટિકલ જસ્ટિસ એટલે કે આદિવાસીઓ માટે રાજકીય ન્યાય મળી રહે આદિવાસીઓને એના માટે બંધારણ કયા પ્રકારના કરી કર્યા છે બંધારણે કયા કર્યા છે એની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ એની અને એસટીએસસી એટ્રોસિટી એક્ટ એની ઊંડાણથી આપણે ચર્ચા કરીશું બરાબર છે પ્લસ આગળ જતા પીવી કોન્સેપ્ટ આવે છે એનો અભ્યાસ કરવાનો છે આપણે બધાએ બરાબર છે સો આ બધી જ વસ્તુ પરીક્ષાની દ્રષ્ટિએ ચર્ચા કરીશું ગેરંટી આપું છું કે તમારું લેવલ અત્યારે તમે જો ઇન્ટેલેક્ચુલ લેવલથી કંઈક વધારે સારું અને વધારે સારી રીતે તમને મળશે મિત્રો આ જો વિડીયો તમને યોગ્ય લાગ્યો તો આ વિડીયો હવે અમે લોકો યુટ્યુબ પર મૂકીશું તો તમને ખાસ વિનંતી છે કે બધાની સાથે આ વિડીયોની લિંક શેર કરજો બરાબર છે બીજા કોઈ ક્વેશ્ચન હોય તો જોઈ લઉં છું અત્યારે તમને આન્સર મળી જાય બરાબર છે ઓકે હા વસાવા ગોવિંદભાઈ હા એ જ વાત છે પૈસા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાઝ એક્ટ જે છે તોતેરમો અને ચુંબોતેરમાં બંધારણીય સુધારો આપણે જે શેડ્યુલ એરિયાઝની અંદર લાગુ કરવાનો છે શેડ્યુલ પાંચ હેઠળના જે એરિયા જે છે એમાં આપણે જે લાગુ કરવાનો છે એના માટેનો પૈસા એક્ટ બરાબર છે તમે સર એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે હોય જ જીપીએસસી ક્લાસ ટુની એક્ઝામ છે એટલે નેગેટિવ માર્કિંગ રહેશે મિતા ગોહિલ ઓકે બરાબર છે સ્મિતાબેન તમારી તમારું જે સજેશન છે એને અમે અમારી ટીમ દ્વારા લઈ લેવામાં આવ્યું છે ચોક્કસ પૂરતો પ્રયત્ન કરીશું કે તમારું જે સજેશન છે એના ઉપર અમે પ્રોપરલી કામ કરી શકીએ ઓકે બીજા કોઈ ક્વેશ્ચન હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો પ્લસ ડીઆઈસીએસ ફોર જીપીએસસીની ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર પણ તમે જોડાઈ શકો છો કે જેથી એક્ઝામ રિલેટેડ એકદમ ટુ ધ પોઈન્ટ તમને નોલેજ ત્યાંથી મળી શકે છે એક વખત ટેલિગ્રામ ચેનલ તમે વિઝિટ કરજો તમને ખ્યાલ આવશે કે રોજનું કેટલું બધું કન્ટેન્ટ અમે લોકો ત્યાંથી પ્રોવાઈડ કરી રહ્યા છીએ બરાબર છે ઓકે સરસ ચલો મિત્રો સર સ્કેમ્સ આવશે ને ચૌધરી મિતુલભાઈ યસ મિતુલભાઈ પૂરેપૂરો પ્રયત્ન કરીશું સ્કીમ્સ તમામ લેવાનો અને અત્યાર સુધી અમે લગભગ પંદરથી વીસ સ્કીમ અમે લોકોએ અત્યાર સુધી એનું મટીરિયલ અમે અત્યાર સુધી બનાવી દીધેલું છે એક અલગથી સેશન ટ્રાઇબલ્સ એન્ડ સ્કીમ્સ સ્કીમ્સ ઓફ યુનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સાથે સાથે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર બંને સરકારોએ ટ્રાઇબલ્સના ડેવલપમેન્ટ માટે કઈ કઈ સ્કીમ્સ લાવ્યા છે એની આપણે ચર્ચા કરીશું સો ટકા કરીશું ઓકે તો આપણે ચર્ચાને પૂર્ણ વિરામ કરીએ હવે અહીંયા મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયો સાથે જય હિન્દ જય ભારત